अगर तमने आ वीडियो सारो लागे तो थैंक्स पर जरूर क्लिक करजो अने तमारो प्रेम मोकलो। વૈષ્ણવ જન તો તેને કહીએ છે પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો વૈષ્ણવ જન તો તેને કહીએ લા 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 મમ્મી મમ્મી ગઈ મારી વર્લ્ડ કપ ની ફાઇનલ ગઈ। એક્સક્યુઝ મી સિસ્ટર, મેરે સાથે એક મમ્મી થા। તુમારા એક મમ્મી ટોયલેટ। થેન્ક યુ। ઓ મિસ્ટર, ઉધર નહીં જાઓ। ક્યું? લેડીઝ ટોયલેટ। હા તો વો સારા મમ્મી લોગ હોગા। ઓહો, સારું થયું કયું, બાકી લોચો થઈ જાત। અરે મમ્મી મમ્મી, આઈ છું બેટા। શું કામ બૂમા બૂમ કરે છે, તને ખબર છે ને આ હોસ્પિટલ છે? આ હોસ્પિટલ ની બધી ફોર્માલિટી મેં પતાવી નાખી, ચાલો નીકળીએ। બેસ હવે। અરે મમ્મી શું છે, જે માણસ નો એક્સિડન્ટ થયેલો એ માણસ ને આપણે અહીંયા લઈને આવ્યા, હવે ડોક્ટર એને આઈસીયુ માં એડમિટ કર્યો છે ને, હવે જે કરશે એ કરશે ડોક્ટર। મમ્મી આ એક્સિડન્ટ નો કેસ છે, પોલીસ ના લફરા શરૂ થાય પેલા નીકળીએ, ચાલ। મારી વાત સાંભળ, મેં ઇન્સ્પેક્ટર દેસાઈ ને ફોન કર્યો છે, એ હમણાં આવતા હશે। શું તે પોલીસ ને સામેથી ફોન કર્યો? હા મમ્મી, તું પણ છે ને એક નંબર ની આઈટમ છો। હા હા, શું જરૂર હતી, શું જરૂર હતી આ ઝમેલામાં પડવાની? આ ગઈ, જો મારી વર્લ્ડ કપ ની ફાઇનલ ગઈ। તું જરા ટાઢો પડ, થોડી વરિયાળી ખા તો તારું મગજ આપોઆપ શાંત થઈ જશે। લે, નથી ખાવી મારે વરિયાળી, આખો દિવસ પાર્કી પંચાત। યાદ છે તને પેલો મારામારીનો કેસ, પેલા છોકરાને છરી વાગેલી, તું એને હોસ્પિટલમાં લાવેલી, તે પોલીસ ને કોર્ટના ધક્કા હજી ચાલે છે। અરે પણ એ છોકરો તો એકદમ સારો થઈ ગયો ને, ત્રાસ તો આપણે વેઠવો પડે છે ને લેવા દેવા વગરનો। અરે શાના લેવા દેવા કરવા છે તારે દરેક વખતે, મેં તને કેટલી વાર સમજાવ્યો છે બેટા કે સતત આપણું શું આપણું શું એ વિચાર કરવાને બદલે ક્યારેક આપણે શું એનો વિચાર પણ કરવો જોઈએ। આપણી જાતને પૂછવું જોઈએ કે આપણે કોણ છીએ, અને જો એનો જવાબ હોય કે આપણે માણસ છીએ તો માણસાઈ એ આપણો ધર્મ થયો કે નહીં થયો, આપણો ધર્મ થયો લેડી મોરારી બાપુ। બસ હવે મમ્મી, મારું સજેશન છે કે તું સાઈડ બિઝનેસ માં પ્રવચન આપવાનું ચાલુ કર। અરે વાહ, સરસ આઈડિયા છે, વિચારીશ વિચારીશ। સર, સિટી સ્કેન નો રિપોર્ટ તૈયાર થાય એટલે મને ઇન્ફોર્મ કરજો। ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ પેલા ને કેમ છે? બેન, તમારા દીકરાને માઇલ સ્ટ્રોક આવ્યો છે, પણ સમયસર તમે એને અહીંયા લઈ આવ્યા, બહુ સારું કર્યું છે, એનો જીવ બચી ગયો છે। હા પણ એક ઇન્જેક્શન આપવું પડે એમ છે, પણ પ્રોબ્લેમ એ છે બેન કે ઇન્જેક્શન થોડું મોંઘું છે। કઈ નહીં, હવે ડોક્ટર તમે પૈસાની ચિંતા કરતા નહીં, એ તો જે થાય તે। મમ્મી એક મિનિટ આમ આવ જરા। હા બોલ। હવે અહીં જ ઊભી રહે છે ડોક્ટર સાહેબ, તમે આમ આવ જરા, અંદર જે પેશન્ટ છે એ આમનો કોઈ દીકરો બીકરો નથી। આ તો કોઈ રિલેટિવ હશે। ના ભાઈ ના, અમે તો એને ઓળખતા પણ નથી। વોટ, જોયું જોયું મમ્મી જોયું, અમને પણ આશ્ચર્ય થયું, અમારી મમ્મી છે ને બહુ જ કાઇન્ડ હાર્ટેડ છે, એનાથી કોઈનું દુઃખ જોવાતું નથી। અમે એક્સિડન્ટ જોયો, આ માણસની ગાડી એમ ડિવાઈડર પર ઠોકાઈ ગઈ હતી, 500 માણસમાંથી કોઈ એની મદદે આવ્યું નહીં, પણ મારી મમ્મી મારી મમ્મી એની મદદે આવી, મેં એને મારા હાથે ઉપાડ્યો, ટેક્સીમાં નાખ્યો ને રૂમ કરીને લઈ આવ્યા। હવે આ માણસની જવાબદારી તમારી, અમને કઈ લાગે વળગે નહીં, પણ મારી મમ્મી ચાલ। અરે જરા ઉભો રે, શું છે ડોક્ટર સાહેબ, ઇન્જેક્શન ના કેટલા થશે? બેન 20,000। 20,000? અરે માત્ર 20,000 કયું, 20,000 થી કોઈનો જીવ બચી જતો હોય તો એનાથી સારી વાત કઈ। ઘર વેચીને ટેરેસ પર સુડાવશે આ મધર ટેરેસા જી, તમારે હિસાબે જે ટ્રીટમેન્ટ થતી હોય એ તમે કરો, ભલે એ મારો દીકરો નથી તો શું થયું, કોઈનો તો દીકરો હશે ને।
કોઈને તો એનો જીવ વાલો હશે ને, કોઈક તો એની રાહ જોઈને બેઠું હશે, ચિંતા કરતું હશે કે હમણાં મારો દીકરો આવશે, હમણાં મારો દીકરો આવશે. ન કરે નારાયણ, ને બિચારાને કઈ થઈ જાય તો એના મા બાપ ને આપણે શું જવાબ આપીશું? બેન, આજના આ યુગમાં પણ તમારા જેવા વિચારો ધરાવતા માણસો હજી હયાત છે એ જાણીને ખરેખર આનંદ થાય છે. પણ મારા હાથ બંધાયેલા છે. શું છે બેન, હોસ્પિટલની પ્રથા છે એટલે તમારે 31,000 રૂપિયા ડિપોઝિટ તો કરવા જ પડશે. સમજી ગઈ સમજી ગઈ. ડોક્ટર સાહેબ, અમારી પાસે 30,000 તો નથી. અરે હા, પણ 10 ની વ્યવસ્થા થશે. અરુણ આવજે મમ્મી, ગુડ નાઈટ. અરુણ, પેલા પૈસા આપને. પૈસા? હાઈ લા, હાઈ હાઈ. પડી ગયા? એ શું પડી ગયા? મને એમ છે કે મમ્મી પૈસા હું ઘરે ભૂલી ગયો ઘરે. હા, તને એમ છે ને, પણ મને એમ છે કે તારા પાછળના ખિસ્સામાં છે. કાઢાવે કાઢા કર. મમ્મી આ પૈસા છે, પણ આ પૈસા તારે એસી માટે કઢાવેલા ને મમ્મી. અરે બેટા, આ પૈસાથી કોઈનો જીવ બચી જતો હોય તો વગર એસી એ પણ મારા હૈયામાં ઠંડક થશે. વૈષ્ણવ વજન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે રે. ડોક્ટર સાહેબ. જી બેન. આ 10,000 રૂપિયા રાખો, બીજા પૈસાની વ્યવસ્થા હું હમણાં જ કરું છું. આ બેન, અહીંયા સિગ્નલ નહીં આવે, તમારે ત્યાં પેસેજમાં જવું પડશે. શી ઇઝ અ વેરી સ્વીટ લેડી. હા, થેન્ક યુ ડોક્ટર, થેન્ક યુ. અને હા મિસ્ટર, એક્સિડન્ટ કેસ છે એટલે પોલીસ ને ઇન્ફોર્મ કરવું પડશે. નહીં પોલીસ નહીં. અરે પણ મારે એના ઝમેલામાં નહીં નાખો. તમે તો એકવારમાં પૈસા કઢાવી લેશો. વોટ? તમે એક જ વાર પૈસા લેશો, પણ પેલા પોલીસ એટલા નીચ નફટ ને નાલાયક હોય છે સાહેબ, કન્ટિન્યુઅસ પૈસા કઢાવેલા છે. કોની વાત કરો? તમારી. હું મારા ખીમજી કાકાની વાત કરતો હતો. એ છે ને સાહેબ, આમ કન્ટિન્યુઅસ. શું કન્ટિન્યુઅસ? શું શું કન્ટિન્યુઅસ? શું તમને ખબર? ભરાઈ ગયો. કન્ટિન્યુઅસ ગુટકા ગુટકા ખાવાનું શરૂ કર્યું છે. બોલો ખીમજી કાકા. હવે બરાબર જો ને બેટા, આ ખીમજી ભાઈ તો ફોન જ નથી ઉપાડતા. હેલો સરોજ આંટી, કેમ છો? અરે દેસાઈ, તું આવી ગયો, બહુ સારું કર્યું. હું એજ કહું છું, હું આવી ગયો છું, બધું સંભાળી લઈશ. તમે લોકો નીકળો, અમે જઈએ ને. ચાલ ચાલ. અરે ઓરે જરા, તમારા કાકાને કહેજો કન્ટિન્યુઅસ ગુટકા ખાવાનું બંધ કરે. હાય હાય, તારા કયા કાકા ગુટકા ખાય છે પણ? હા, એ ખીમજી કાકા ગુટકા ખાય છે મમ્મી. હમણાં ચાલો તમે. અરે ભાઈ, આ લે, ખીમજી ભાઈ નો જ ફોન છે. હેલો ખીમજી ભાઈ, તમે ગુટકા ખાવાનું ક્યારથી શરૂ કર્યું? હા, કોણે કહ્યું? અરુણે? ના ના ખીમજી, મારે તો બીજું કામ હતું. જુઓ સાંભળો આંટી, આંટી મારી વાત સાંભળો એક મિનિટ. આંટી જરા બહારથી આ મેડિસિન લાવી આપશો પ્લીઝ? લાવ, લઈ આવું. ઘા ભેગો ઘસરકો. ઇન્સ્પેક્ટર સાહેબ, રેગ્યુલર ફોર્મેલિટી. શ્યોર. રાજુ રકમદાર. ડોક્ટર, આ પેશન્ટ છે? હા, કેમ? રાજુ રકમદાર, આ તો બહુ મોટો ગુંડો છે. ગુંડો? યસ. અરે પોલીસ થી પકડમાં આવતો નથી, કારણ કે એક મોટા પોલિટિશિયન નો હાથ છે એના પર, એટલે વારે ઘડીએ છટકી જાય છે. પણ અમે લોકો એને પકડીને. અરે ડોક્ટર, તમે તો ટેન્શનમાં આવી ગયા. પણ હવે આટલો મોટો ગુંડો છે તો પછી? ડોન્ટ વરી, પોલીસ પ્રોટેક્શન ઇઝ ધેર વિથ યુ. ઓકે. અને ગેરંટર તરીકે સરોજ આંટીએ પણ સાઈન કરી છે. એટલે તમે એ બેનને પણ ઓળખો છો? અરે ડોક્ટર, કમ નસીબ હશે લોકો જ્યાં ફાઈવ સ્ટાર આંટીને ઓળખતા નહીં હોય. ફાઈવ સ્ટાર આંટી, ઇટ્સ અ સ્ટ્રેન્જ નેમ. અરે નામ સ્ટ્રેન્જ છે, પણ વ્યક્તિ બહુ શ્રેષ્ઠ છે. અચ્છા. યસ ડોક્ટર, આ ફાઈવ સ્ટાર આંટીને કારણે મુંબઈની ફૂટપાથ પર રઝળતા હજારો ગરીબ છોકરાઓને રોજ લંચ બોક્સ પહોંચે છે, અને એ પણ ફ્રી. Is it? Yes. Oh, that's great. Your mother is really great, huh? દત્તક લેવી છે. What? CT scan ka report ready hai. Okay, you get TPA ready. I'll join you in a second. Thank you, sister. Okay. Excuse me, હું જરા અંદર જઈને પેશન્ટ ને જોઉં છું. અરે ડોક્ટર સાહેબ. હા બેન. ડોક્ટર સાહેબ, તમે ટ્રીટમેન્ટ શરૂ કરો. અમારા પડોશી ખીમજીભાઈ છે ને, સાંભળ, જે ગુટકા નથી ખાતા. હા, કોણે અફવા ફેલાવી? તે બીજા કોણે? એ આવીને 20,000 ડિપોઝિટ કરી જશે. બેન, ટ્રીટમેન્ટ ઓલરેડી શરૂ થઈ ચૂકી છે. અને રહી વાત પૈસાની, તો તમારા પૈસાની હવે મને જરા પણ ચિંતા નથી. થેન્ક યુ ડોક્ટર, થેન્ક યુ. હા, તે ડોક્ટર સાહેબ, તમને શેની ચિંતા હોય? તમારે તો લેવાના છે. ચિંતા અમને હોય, અમારે દેવાના છે. અરુણ, બસ તમને મોસ્ટ ઓફ ધ કેસમાં થાય છે ને એવું જ થશે. આના પરિવારવાળા આપણને પૈસા ચૂકવશે નહીં, અને તારા પૈસે
તારા પૈસે પેલો આઈસીયુમાં એસીમાં સુઈ જશે અને તું આખો ઉનાળો વગર એસી કાઢીશ મમ્મી. તું હવે ખરેખર થોડી વરિયાળી ખાને તો તારું મગજ આપોઆપ શાંત થઈ જશે. નથી ખાવી મારે વરિયાળી બાપા. ભલે બાપા. અરે દેસાઈ, મેં ફોન કર્યો અને તું આવ્યો એ માટે થેન્ક યુ. નહીં સરોજાનજી, નહીં. તમારું મેઇન કામ પતાવું ને એ દિવસે થેન્ક યુ કહેજો. એ કામ ખબર નહીં એ કામ ક્યારે પછે, પણ કહ્યું છે ને કે માણસ આશાને વળગી રહે છે, ઈશ્વર જાણે એ કામ ક્યારે પછે. પછે તમારું એ કામ ચોક્કસ પડે પછે. તમે માનો કે ન માનો પણ એ કામ મારા ટોપ પ્રાયોરિટીના લિસ્ટમાં છે. એક મિનિટ, મને એક પ્રશ્ન મૂંઝવે છે. તમે બંને જ્યારે મળો છો ત્યારે એક્ઝેક્ટલી કયા કામની વાત કરો છો? મિસ્ટર અરુણ, એ કામ પતે ને ત્યારે તમારા મમ્મી જાતે તમને જણાવી દેશે. જલ્દી પતાવજો એ કામ. કેમ? કારણ કે મારી મમ્મીનું કામ એટલે મને ટેન્શન આવે છે ખિસ્સા સુધી એનું એક્સટેન્શન. મિસ્ટર અરુણ, યુ શુડ બી પ્રાઉડ ઓફ યોર મધર. ઓહો, આ મધર પરથી મને યાદ આવ્યું, તમે ગુજરાતીમાં મધર ઇન્ડિયા જોઈ? મધર ઇન્ડિયા ગુજરાતીમાં રિલીઝ થઈ? અરે ક્યાં ચાલે છે? અહીં ચાલે છે ને આ હોસ્પિટલમાં, આ રહીને આખા ઇન્ડિયાની મધર. મિસ્ટર અરુણ, અરે તમે માનો કે ન માનો પણ આવી મધર છે ને એટલે જ આ ઇન્ડિયા, આ દેશ ટકી રહ્યો છે. You are right. આ દેશ ભલે ટકી ગયો પણ એમાં એનો દીકરો હચમચી ગયો, એનું શું? હવે હચમચી જાય કે બચમચી જાય, તારે વરિયાળી ખાધા વગર છૂટકો નથી. લે હવે થોડી ખા, લે, તો તારું મગજ આપોઆપ શાંત થઈ જશે. લે. મને સમજાતું નથી, વરિયાળી ખાવાથી માણસનું મગજ કેમનું શાંત થાય? અરે આપણે વરિયાળી ખાઈએ ને એટલે આપણી જીભ અને મોડું બિઝી થઈ જાય ને. વરિયાળી ચાવવા. વાહ સરોજ આંટી, વાહ, શું થિયરી છે તમારી, વાહ. દેસાઈ, લો તમે પણ ખાઓ. હવે ચાલો, ખીમજીભાઈ રૂપિયા લઈને આવતા હશે, 20,000 રૂપિયાનો ચાંદલો કરતા. હા ભાઈ, ચાલો ચાલો. અને હા સરોજ આંટી, આ હોસ્પિટલની ફોર્માલિટી પતે એટલે હું તમને ઘરે ડ્રોપ કરી દઉં. અરે ના રે ના, હું તો બસમાં જતી રહી. અરે પણ કેમ? અને મને ટેવ છે. અરે પણ આંટી, ક્યારેક તો મારી વાત માનો. આંટી ક્યારેક મારી વાત માનો ને આંટી. તમે ભાઈ 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 ભાઈ, આપણે હોસ્પિટલ માં આગલા ભાઈ. અરે ભાઈ, કૈસા હોસ્પિટલ મેં તુમ એડમિટ હોયલા હે સાલા, ઇધર એક ચિકના નર્સ નહીં હે ભાઈ. ઇધર કિસકો કપ્તાન કહે, ડોક્ટર કો યા નર્સ કો? ભાઈ ભાઈ, અલે અંગ્રેજી નહીં બોલ મારી સામે. પ્લીઝ પુટ ધ ગન ડાઉન. પાછું અંગ્રેજી બોલી. બંદૂક બંદૂક નીચે. તું પણ નીચે. ભાઈ કે હુઆ, પેલા નીકળ અહીંથી. હા ભાઈ. એ મિસ્ટર, જો હું તમારો ડોક્ટર છું, તમે અંદર જઈને પથારીમાં સુઈ જાવ તો. એ ડાક્ટરિયા ભાઈ, તને ક્યારનો સમજાવું? સમજાતું નાથ. પથારી તો મારે ફેરવવાની બે જણની આજે. એટલે તોડ પાને ખર્ચા પાને ભાઈ ને સુપારી લઈ આય. સુપારી? અરે લેકિન એસી હાલત મેં સુપારી નહીં ખા સકતે. દેખો મેરી બાત સુનો, ઇનકો ઇધર સે નહીં જાને દે સકતે. કાઈ કો? અરે ઇનકો સ્ટ્રોક આયા હે ભાઈ. ક્યા નારિયલ પાણી હે ક્યા, ઉસકે સાથ સ્ટ્રોક આયેગા. એ ભાઈ, એ ડાક્ટરિયા, પેલા ઈ કે ઈ કઈ ભાઈ છે જેણે મારો જીવ બસાવ્યો તો? ઈ ભાઈ આવા ફાઈવ સ્ટાર આંટી. ચોકલેટ બેચતી હે ક્યા? ચોકલેટ નહીં બેચતી હે, યે ઉસકા હુલામણા નામ હે. ઉલ દેતા હે મેરે કો? યે ઉલ કિસકો દિયા? ભૂલ નહીં દિયા, હુલામણા બોલા. એસા શબ્દ હે ગુજરાતી મેં. ક્યા તુમ બંદૂક દિખાતા હે, ડરાતા હે, એ નામ ક્યા હે? વૈજંતી સર. હા, અરે વો તો તુમ્હારા નામ હે, વો બેન કા નામ? સરોજ. હા સર, સરોજ 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 બેન પારેખ. પારેખ સરનામો, સરનામો. રજિસ્ટર એટ રિસેપ્શન. પાછું અંગ્રેજીમાં બોલી સરનામો. રજિસ્ટર એટ રિસેપ્શન કા હિન્દી નહીં આતા હે સર. અપુન રજિસ્ટર પે જાતા હે, રિસેપ્શન લેકે આતા હે. ચલ જે બોલો, મેની મદદ કર. ચલ જાતા હે, જાતા હે. એ સિસ્ટર, તુમ કિધર જાતા હે? સોરી સર. અરે વોટ સોરી સર? અરે જો ભાઈ, હું શું કહું છું, તમે પેલા બેન ને હેરાન કરવા નહીં જતા, એ બહુ ભલી બાઈ છે. તમે ભુંડા છી એમ? એ ડાક્ટરિયા, આ દુનિયામાં અમારા જેવા ભુંડા માણસો છે ને એટલે જ સારા માણસોની જાણ છે. જો અમારા જેવા લોકો નહીં હોય ને તો તમારા જેવા સારા માણસોની કદર જ નહીં થાય. ભાઈ ફાઈવ સ્ટાર આંટી કા એડ્રેસ મિલ ગયા. અરે તમે તો આખું રજિસ્ટર ફાડી નાખ્યું યાર. શુકર મના, રિસેપ્શન નહીં ફાડા. લાવ એ લાવ એ લાવ સરનામો. કાલે સવારના જેને વગાડશું આ ફાઈવ સ્ટાર આંટીના ઘરની ઘંટી. આમ તો આપણે કોઈનો આભાર નથી માનતા, પણ આ ફાઈવ સ્ટાર આંટીના ઘરે જઈને એનો આભાર માનશે રાજુ રકમદાર. ને ડાક્ટર યાર, તે આપણો જીવ બચાવ્યો એટલે તારો આભાર. અરે ગોળી છૂટી જશે.
આ પાયા વગર બંદૂકે તારો આભાર. આવું છું તમારા ઘરે ફાઈવ સ્ટાર આંટે. જય માતાજી. વૈષ્ણવ જન તો તેને કહીએ જય પીડ પરાઈ જાણે રે. આયુષ બેટા જલ્દી જા, સ્કૂલ માટે લેટ થઈ જશે. ખીમજી કાકાની આંગળી પકડજો. ખીમજી ભાઈ પાપડ લેતા આવજો, મમ્મીએ મંગાવ્યા છે. એ સારું, લેતો આવીશ. ભલે, બાય બેટા. હાશ, આ માંડ સ્કૂલે ગયો. મોટી બેન, સૌની. શું છે? અરે આ તારી સાસુનો ફોન. નહીં ઉપાડતો, નહીં ઉપાડતો એનો ફોન. ના ઉપાડ્યો એટલે મને કર્યો. તું તારા સાસુનો ફોન લેતી કેમ નથી? અરે મને કેવા કેવા કામો માટે ફોન કરે છે. પપ્પાજીનો ટુવાલ ક્યાં છે, મારી શેમ્પૂની બોટલ નથી મળતી, ચાની ગળણી ક્યાં છે. કાલે રાતના 2 વાગે મને ફોન કર્યો. ફોન કરીને પૂછે છે કે કેચઅપની બોટલ શું કામ ખલાસ થઈ ગઈ છે. એ સવારના ગાંઠિયા સાથે, બપોરના રોટલી સાથે, સાંજે ચાને ખાખરા સાથે ને રાતના ભાત સાથે આમ દિવસમાં 4 વાર કેચઅપ ખાય તો વિચાર તો કર. બિચારી કેચઅપની બોટલ છે, ક્યારેક તો ખલાસ થાય ને. 2 વાગે ને શેની સાથે કેચઅપ ખાઓ તો? ગોળ પાપડી સાથે. તારી સાસુ ગોળ પાપડી સાથે કેચઅપ ખાય છે? ખાલી ગોળ પાપડી નહીં, કોપરા પાક, મોનથાળ અને બુંદીના લાડવા પર કેચઅપ નાખીને ખાય છે. એને કયા ડોબાએ કીધું છે કે કેચઅપ ખાવાથી સ્કિન સારી થાય. ગયા અઠવાડિયે તો એને હદ કરી નાખી. શું કર્યું? કેચઅપનો મિલ્કશેક બનાવવાની ટ્રાય કરી. અને મને કહે છે કે લો બહુ બેટા ચાખો. ત્રાસી ગઈ છું, કંટાળી ગઈ છું. આ 4 દિવસ પિયરે રોકાવા આવી તો એ જમ્પ નથી. અરે એક કામ કર, જતી રે દુબઈ તારા વર પાસે જા. તને લાગે છે કે ત્યાં પણ એ મને શાંતિથી જીવવા દેશે? હું અને નિખિલ યુરોપ ગયા હતા ફરવા માટે. એનાથી કંટાળીને મોબાઈલ નહોતા લઈ ગયા તો એણે ફેસબુક પર લખ્યું, વેર ઇઝ ફાધર ઇન લોસ, ખરજવા મલમ. ફેસબુક પર ખરજવા મલમ? ઇટ્સ ટુ ફની ઓને, ઇટ્સ ટુ ફની યાર. ઇટ્સ ટુ મચ. હા મમ્મી. આ તારી ચા. થેન્ક યુ મમ્મી. અમે મારે મોડું થતું તું. અરે મમ્મી, પાછું કુકર મૂક્યું. દાળ ચડાવી છે, આયુષ માટે પૂરણપોળી બનાવવાની છે. અરે વાહ મમ્મી, તું દર અઠવાડિયે આવતી જા. આવતી જા. તારે માટે કોફી મૂકું? એ ના મમ્મી, મારે મારી સાસુ સાથે ટેલર પાસે જવાનું છે, એના બ્લાઉઝ સીવવા આપવાના છે. અરે પણ એમના બ્લાઉઝ સીવડાવવાના હોય તો તારે જવાની શું જરૂર? મમ્મી મારે તો જવું જ પડે, નહીં તો એ ટેલરને કહીને બધા જ બ્લાઉઝ મારા જેવા સીવડાવી લે. જરા વિચાર તો કર, મારી નણંદના લગ્નમાં અમારા બંનેના બ્લાઉઝ સેમ, સ્લીવલેસ, બેકલેસ. હા સાંભળીને કુકરની એ સીટી વાગી ગઈ. હા બે વાગી. સીટી તો મારી વાગી ગઈ છે અરુણ. ક્યારની રાહ જોઈને બેઠી છું કે ક્યારે આ સોસાયટીનું રીડેવલપમેન્ટ થાય. આ એક મોટા ઘરને બદલે આપણને 2 ફ્લેટ મળે, હું નિખિલ અને આયુષ અહીંયા શિફ્ટ થઈ જઈએ, એટલે મારી સાસુથી છુટકારો. અરે છુટકારો તો મારે જોઈએ છે આ મિડલ ક્લાસ લાઈફથી. કંટાળી ગયો છું આ કન્સ્ટ્રક્શન કંપનીના ફાલતુ નોકરાથી. અરુણ, હવે મારું એક સપનું છે કે હું મારી કન્સ્ટ્રક્શન કંપની ખોલું અને અહીંયા રીડેવલપમેન્ટ કરું. બટ ઇટ્સ નોટ ઈઝી અરુણ, તું કરી શકીશ? કોઈ સ્ટ્રોંગ બેકિંગ હોય ને તો 100% શક્ય છે. મારે કોઈ એવો માણસ જોઈએ છે કે જે આ ખીમજી અને બાકીના 2-3 ટેનન્ટ જે આ રીડેવલપમેન્ટ માટે આડા ચાલે છે ને એમને મનાવી લે બસ. આઈ વિશ કે તને એવો કોઈ માણસ મળે જે સપોર્ટ કરે અને તારું સપનું પૂરું થાય અને હું મારી સાસુની કચકચમાંથી છૂટું. આ રિંગ પરથી તને કહી દઉં છું કે મારી સાસુનો ફોન છે, એને કહી દેજે કે હું નીકળી ગઈ છું. રિંગ પરથી ખબર પડી જાય સાસુનો ફોન છે? એ આમ જ રણકે છે. હેલો. હા હા, 5 સ્ટાર આંટીનું જ ઘર છે. શું? પણ એવું તમે થવા કેમ દીધું? અરે અમારે રૂપિયા શેના ચૂકવવાના? હલો સાહેબ, તમારો ભૂલથી ફોન લાગી ગયો ને. હલો હલો, પૈસા ગયા. મમ્મી મમ્મી. અરે શું છે મમ્મી? મમ્મી શું કરે છે? જે માણસને આપણે હોસ્પિટલમાં એડમિટ કરેલો ને એ માણસ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો. શું થઈ ગયો? ભાગી ગયો. હી ઇઝ ગોન, ચોલે ગયો. અરે વાહ, કે ખુશ શેની થાય છે આટલી બધી? એટલે એની તબિયત સારી થઈ ગઈ હશે. તબિયત ની ક્યાં માંડે છે, એક પણ પૈસો આપ્યા વગર એ માણસ હોસ્પિટલમાંથી ગુલ થઈ ગયો અને આ હોસ્પિટલમાંથી ફોન હતો કે આવો ને રૂપિયા 12,000 ભરી જાઓ. હા તો ભરી આવો, તારી ચેકબુક આપું છું. ઓ દયાની દેવી, પૈસા ભરવા છે તમારે? અરે પણ ગેરેન્ટર તરીકે મેં સહી કરી હોય તો પૈસા તો આપણે ભરવા જ પડે ને. કળિયુગમાં કર્ણએ સ્ત્રીનો અવતાર લીધો છે, દાનવીર. પૈસા ભરો, પૈસા ભરો. અરે પણ ભરવા. હેલો મિસ્ટર અરુણ પારેખ. ઓહો ઇન્સ્પેક્ટર સાહેબ, તમે કેમ દેસાઈ સવારના પોરમાં? તમારા દીકરા વિરુદ્ધ ફરિયાદ લઈને આવ્યો છું. ફરિયાદ? ઇન્ડિયન પિનલ કોડની કલમ 106 અને 60 હેઠળ ગુનો દાખલ થયો છે એના વિરુદ્ધ. ગુનો દાખલ થઈ ગયો આ હોસ્પિટલનું બિલ ન ભરવા બદલ? ના, કોઈને તમારા ઘરે આવતા રોકવા બદલ.
અરુણ કોને રોક્યા બેટા? કોઈને નહીં મમ્મી, કોઈને નહીં. ઇન્સ્પેક્ટર સાહેબ, તમારી કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી લાગે છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં, મિસ નાણાવટી. એને ફરિયાદ નોંધાવી છે કે તમે એને તમારી મધરને મળવા નથી દેતા. મિસ નાણાવટી એટલે મિતાલી? યસ મિતાલી. ઇન્સ્પેક્ટર સાહેબ, આ છે આરોપી જેના મધરને મળતા મને અટકાવે છે. માય ગોડ, મરી ગયા મિતાલી? તું અહીં? હા અહીં. હેલો. હા, હલી જ ગઈ છું. આ બધું શું છે દેસાઈ? આ છોકરી કોણ છે? આંટી, આ મિતાલી છે, તમારા અરુણની ખાસ મિત્ર. અત્યારે પગે પડે છે, પછી ગળે પડશે. શું કરે છે તું? તમે ડરી નહીં જતા? એક્ચ્યુઅલી હું એક ક્રાઇમ રિપોર્ટર છું. એટલે એમાં હું શું કામ ડરું? હું કોઈ ક્રાઇમ કરતી જ નથી. આંટી, અવારનવાર પોલીસ સ્ટેશન આવે છે ક્રાઇમને લગતી ઇન્ફોર્મેશન લેવા માટે. તો મેં એને કહ્યું કે બધા ક્રિમિનલ વિશે લખે છે, એના કરતા ફાઇવ સ્ટાર આંટી વિશે લખે. તો તમારી પરમિશન હોય તો એ તમારો ઇન્ટરવ્યુ લેવા માંગે છે. અરે ના ભાઈ ના, મારે કોઈ ઇન્ટરવ્યુ નથી આપવો. સાંભળ્યું? મમ્મીને ઇન્ટરવ્યુ આપવો જ નથી. ચલો આવજો. આંટી, મને લાગે છે કે તમે બહુ સારું કામ કરો છો, એટલે ઘણા લોકોને આમાંથી પ્રેરણા મળશે, એટલે વધારે ને વધારે લોકો તમારી આ સ્કીમમાં જોડાશે. સ્કીમમાં જોડાશે? અરે હા, તો સ્કીમ વિશે લખો ને, મારે વિશે નહીં. ઓકે, થેન્ક યુ સો મચ. માત્ર 10 મિનિટ આપું છું. 10? અરે મારા લંચ બોક્સ ભરાઈ રહી ત્યાં સુધી. ચાલશે ને? ચાલશે. ચાલો આંટી, હું રજા લઉં છું. ઓન ડ્યુટી છે એટલે રોકાઈ નહીં શકું. આવજો. આવજે દેસાઈ. અને મિસ્ટર અરુણ, તમે મિસ મિતાલીને ઇન્ટરવ્યુ લેવામાં અવરોધ ઉભો કર્યો ને, તો શું કરશો તમે? તમારી ધરપકડ. મને બહુ હસવું આવે છે. અરે તું તો કરતો તો અહીંયા જ ઉભો છે. ના બસ, જા જા, પૈસા ભરી આવ. જા બસ, જતો તો મમ્મી. જોએ આ ઇન્ટરવ્યુના બાને ઘૂસીને બીજી વાર આમ ઘૂસતી નહીં, અને ઇન્ટરવ્યુ સિવાયના બીજા કોઈ પ્રશ્નો પૂછતી નહીં. ઇન્ટરવ્યુ પતે પછી મળતું. અરુણ ખાસ મિત્રો છો? હા, એટલે આમ દિવસમાં ફોન પર વાત થાય 20-એક વાર, અઠવાડિયામાં 7-1 વખત સાથે કોફી પીવા જઈએ. હા, એટલે આખું અઠવાડિયું જ. હા, પણ અમે લોકો ફિલ્મ છે ને મહિનામાં ખાલી 2-3 વાર જ જોવા જઈએ. આને ખાસ નહીં પણ ખાસમ ખાસ કહેવાય. મમ્મી, અમે છેલ્લા 1 વર્ષથી ડેટિંગ કરીએ છીએ, પણ 1 વખત બિલ એ પે કરે, 1 વખત હું, 1 વખત પિક્ચરની ટિકિટ એ કઢાવે, અને 1 વખત હું. એટલે શું છે, કોઈ એક પર બોજ ના પડે અને હિસાબ ક્લિયર. આ મને ગમ્યું. તારી સાથે મારું જામશે. સાચું કહું તો મને તમને મળવાની ખૂબ જ ઈચ્છા હતી, પણ આ અરુણ છે ને, એ મને તમને મળવા લઈ આવવા તૈયાર જ નહોતો થતો. સારું છે કે મારા દીકરાના સંસ્કારો હજી ટકી રહ્યા છે, કે એને એવો વિચાર આવે કે આ છોકરી મને તો ગમી, પણ આ મિતાલી મારી માને ગમશે કે નહીં. ગમી? ચાલો હવે ઇન્ટરવ્યુ શરૂ કરો. હોયા, નહીં તો 10 મિનિટ આમ જ પતી જશે. ચાલો ચાલો. યા યા, શ્યોર. તો સરોજબેન પારેખ, તમારી આ ગરીબ બાળકોની લંચ બોક્સની ચળવળ વિશે મેં થોડું ઘણું રિસર્ચ કર્યું છે. આજે મુંબઈના લગભગ 10,000 ઘરોમાંથી ઘરમાં બનેલી રસોઈના આશરે રોજ સવારે 30,000-35,000 લંચ બોક્સ નીકળે છે. શહેરના રસ્તાઓ પર, સ્ટેશનના પ્લેટફોર્મ્સ પર, ઝૂંપડપટ્ટી વગેરે સ્થળોમાં રઝળતા બાળકોને આ 5-સ્ટાર આંટીના લંચ બોક્સમાંનું સ્વાદિષ્ટ, ન્યુટ્રિશિયસ અને હાઇજેનિક ખાવાનું ખાવા મળે છે. તમે શરૂ કરેલી ચળવળ હવે ગુજરાત અને મહારાષ્ટ્રના ઘણા બધા ગામો અને શહેરો સુધી પહોંચી ગઈ છે. બરાબર? બરાબર. પણ આ ચળવળ શબ્દ બરાબર નથી. આ કોઈ ચળવળ નથી અને હું કઈ કોઈની લીડર નથી. વર્ષો પહેલા મેં આ પ્રવૃત્તિ શરૂ કરી હતી. લોકોને ગમી
અને એ લોકોએ એનું અનુકરણ કર્યું. હું તો માત્ર આ 10 બોક્સ મોકલાવું છું, પણ મારા જેવી બીજી હજારો બહેનો છે જેમના રસોડામાંથી આવા બોક્સો જાય છે. ઇન્ટરેસ્ટિંગ. મને કહેશો તમે આ લંચ બોક્સીસમાં ચોકલેટ્સ નહીં જમવાનું મોકલાવો છો, તો પછી 5-star આંટી આ નામ કેવી રીતે પડ્યું? એ થોડું વિચિત્ર છે. શું હતું કે વર્ષો પહેલા જ્યારે મેં આ લંચ બોક્સ વહેંચવાની શરૂઆત કરી હતી ને, ત્યારની એ વાત છે. ઓકે. હા, એ દિવાળીનો દિવસ હતો. મારા પતિ ચોકલેટનું મોટું બોક્સ લઈ આવ્યા હતા, એમાં 5-star ચોકલેટ હતી. એટલે મેં શું કર્યું કે લંચ બોક્સમાં એક એક 5-star ચોકલેટ મૂકી. અરે તું માનશે, છોકરાઓએ જ્યારે બોક્સ ખોલ્યા ત્યારે એમની આંખોમાં મેં જે આશ્ચર્ય, જે આનંદ જોયો, એ તો હું ક્યારેય ભૂલી નહીં શકું. બસ ત્યારથી મેં નક્કી કર્યું કે અઠવાડિયામાં એક વખત લંચ બોક્સમાં એક એક 5-star ચોકલેટ મૂકવી. સરસ. અરે મારા જેવી તો બીજી હજારો બહેનો છે જે આ લંચ બોક્સ મોકલાવે છે, એ પણ બધી 5-star આંટીઓ જ છે ને. છોકરાઓએ તો મારું નામ જ પાડી દીધું, એ 5-star આંટી આ 5-star આંટી. મને કહેશો તમે જ્યારે આની શરૂઆત કરી તો એની પાછળ કોઈ પ્રેરણા, એવી કોઈ ઘટના? સાચું કહું ને, સાચું કહું તો એક એવી ઘટના બની હતી જેના લીધે મને આનો વિચાર આવ્યો હતો. પૂછી શકું કે સુખદ હતી કે દુખદ? જીવનમાં કેટલી ઘટનાઓ મશાલ બનીને આવતી હોય છે, એ તમારા ઉપર હોય છે કે તમે એની જ્વાળામાં તમારા જીવનને બાળો છો કે પછી એના પ્રકાશમાં નવો રસ્તો શોધો છો. અને મેં રસ્તો શોધ્યો, અને એ રસ્તા પર આગળ વધવા માટે મારા પતિ જીવતા હતા ત્યાં સુધી એમને પણ મને સાથ આપ્યો. સરસ. તમારે અમારા વાચકોને કંઈક મેસેજ આપવો છે? અરે ના રે ના, મેસેજ આપવા વાળી હું કોણ? આપણો આત્મા આપણને આપે એ જ ખરો મેસેજ. જીવનના અંતે આપણો આત્મા જ આપણી સાથે રહેવાનો છે. એને શું કરવું છે, શું કરાવવું છે એ આપણે સાંભળીએ તો બસ. હું તો ઈચ્છું છું જેમ ઘરે ઘરે નાના બાળકો હોય છે, એમ ઘરે ઘરે એક 5-star આંટી પણ હોય. રાઈટ. થેન્ક યુ ફોર ધ ઇન્ટરવ્યુ સરોજબેન પારેખ. અરે વાહ ભાઈ, સરોજબેન પારેખ વાળી, હવે તને આ ઘરમાં આવતા કોઈ નહીં રોકે. હા, એટલે તારી મરજી થાય ત્યારે આવતી રહેજે, અરુણની ખાસ મિત્ર. થેન્ક યુ. અરે અરે સંભાળ પડી જઈશ. થેન્ક યુ મમ્મીજી, હું નીકળું. હા, મારે પણ હજી પૂજા બાકી છે. યા, એન્ડ થેન્ક્સ ફોર ધ નાઇસ ઇન્ટરવ્યુ. ઓકે. વૈષ્ણવ જન તો તેને કહીએ છે, પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ. અરે આલતી નથા એમ થાય તો આઈ 5-star આંટી નું ઘર છે જેને આપણો જીવ બસાવ્યો. ક્યાં છે આંટી? ઘરમાં દેખાતા કેમ નથી? અંદર રસોડામાં છે. આ પણ તું કોણ છે? કિમજી, સરોજ માસીનો પડોશી. આ પણ પડોશી ભાઈ, આમ ધ્રુજવાનું તો બંધ કરો. તમારા જેવા ગુંડાને જુને કંટ્રોલ નથી થતું. અરે બંદૂક પેલા બતાવવી જોઈએ ને, થઈ ગયું. હે? અરે શું શું નહીં, ધ્રુજવાનું બંધ થઈ ગયું. આલતી નો થા હવે. ઘર કો નિકલ ચલ. ઇધર સે મેરે ઘર કા શોર્ટકટ પડતા હૈ. હા ક્યા હૈ, ઇમરજન્સી મેં મેં ઇધર સે આવતા જાવતા હું ભાઈ. અચ્છા તો ભાઈ, એ ઘડી ઘડી ગાળી દે કે ભાઈ ઠોક ડાલું કે શું? થોડો અંદર લો, અંદર રાખ કે શું?
अरे ये बड़े सज्जन लोग का घर है। अब भाई सज्जन बोले तो? अरे सज्जन बोले तो शरीफ, शरीफ लोग जो अपन नहीं है। माजी भाई इतना भी शरीफ मत बनो, माजी को सुनाई नहीं देगा। सॉरी भाई, सॉरी भाई, सॉरी भाई, सॉरी। माजी। हाँ बोलो। कौन? ई माजी जय माता सी। अरे तुम्हें तो एक ने જેનો એક્સિડન્ટ થયો હતો? અરે હું ઈજ માજી જેનો તમે જીવ બચાવ્યો હતો। એ પાય લાગુ માજી। અરે બસ આશીર્વાદ આપવાનો તો સમય આપો। આપો સુખી થાવ અને ત્યાં બેસો। થેન્ક યુ માજી। શરીફ માજી શરીફ આવજો। શરીફ ભાઈ ભાઈ અમારા કુંડા તોડ્યા ભાઈ આપણ ઠીક હૈ। પણ તમે હોસ્પિટલ માંથી જતા કેમ રહ્યા? કરે હું માજી ની હાલો તમે મને કહો કરે હું હોસ્પિટલ માં? ઓલો ડાક્ટર ને ઓલી નર્સ શાંતિ થી હું આય ન દે, હું તો અહીંયા ઇન્જેક્શન મારે, ઉભો થાવ તો અહીંયા ઇન્જેક્શન મારે। હો હો ઇન્જેક્શન માર્યા મને, પણ એક જ બાજુ હોસી ગયું મને, લાલ લાલ ઢીંચું થઈ ગયું, મારથી બેહાતું નથી। જો મેં કીધું એ ભાઈ માઇન્ડું છે હું તો મારા હા અંગ્રેજીમાં ગાળ આપી। અંગ્રેજીમાં ગાળ આપી? અરે હા, પણ તમને કેવી રીતે ખબર પડી કે એ ગાળ હતી? માજી ગાળનું એવું છે ને કે કોઈ પણ ભાષામાં આપો મોઢાના હાવભાવ પરથી તો ખબર પડી જાય। આપણને કોઈ ગાળ આપે ને ઈ આપણાથી સહન ન થાય, પછી આપણે છટકી એની બોસી પૈકી કે ડોક્ટરિયા હમજે સો તારી સાથ ને એક દાતી મારીસ ને તો સિંગી આખી ડાસું આખું રહી જાય તારો હેરતી રો થા। અરે 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 બાપરે, આટલો બધો ગુસ્સો, આટલો બધો ગુસ્સો સારો નહીં, એટલે જ તમને આ સ્ટ્રોક આવ્યો હતો। એ માજી એ કઈ સ્ટ્રોક નહોતો, હવે એ તો જરામ શક્કર આવી ગયા હતા, બાકી આપણું કેવું ખબર, રાત આખી રજડીએ ને તો હવારના 5 વાગે માં આપડી આંખ ઉગડી જાય। હા મારી પણ એમ હસતો સેમ ટુ સેમ, અને ઉગડા ગુરુ આપણે જોઈએ સા એકદમ કડક મીઠી દૂધ વાળી ને કાઠિયા વાળી। હા મને પણ સવારના પરમાં ચા તો જોઈએ જ જોઈએ એમ પાછું સેમ ટુ સેમ લે। માજી તાલી અપાઈ ગઈ, પણ માજી એક વાત કહું, ન્યા હોસ્પિટલમાં કેવી સા હતી તમને ખબર? હા હા કેવી? ગાભરી ગાયના મૂતર જેવી। એ તમે ગામમાં મોટા થયા છો? અને ગામે પાછું મારું કાઠિયાવાડ, ત્યાં કોણ છે તમારું? સાસુ કોમાજી? હા મારી માં ને મારા બાપા, મારી માં છે ને નાનપણથી જ ઘરમાં ઢસરડા કરાવે ને બાપા ખેતરમાં મજૂરી કરાવે, હળમાં બળદ ને બદલે મને જોતરે, વીવી વીઘા જમીન ખેડી નાખું 2 કલાકમાં, પણ જમવામાં બપોરે કરો રોટલો ને મીઠું ને રાતે રાતે ગળદા ને પાટું, હું આનું તો કે ગમાણમાં ગાયું ને ભેંસું ની વસમાં,
કડકડતી ઠંડી હોય કે મારમાર મસર, પણ હું આનું તો ગમાણ માસ અને હે સામો થાવ ને એટલે આમ સળગતો કોલસો મૂકી દે હાથમાં. અરે રે, આવું સાચું કહું માજી, મને એ મસ્ત થતું. અરે રે, આ મારા મા બાપ આવા કેવા. પછી જેમ જેમ મોટો થયો ને માજી, એમ ખબર પડી કે ના તો એ મારા બાપા હતા ને ના તો એ મારી મા હતી. અરે અરે, બસ એ આપણને સમજાઈ ગયું માજી કે આપણું આ દુનિયામાં કોઈ સહેજ નહીં. આવું શું કામ બોલો છો? બીજા કોઈ સગાવાલા હશે ને તમારા? ભગરી કોલસી ને કાબરી. ભગરી કોલસી ને પછી કાબરી, કેવા નામો છે. અરે ઓલી મારી ગાયું ને ભેસો છે ને યાર, હું ગમાણમાં સૂતો હતો. એ લોકોના નામો છે. હા માજી, પણ માજી સાચું કહું, આપણો સંબંધ કોની યાર છે? કોની સાથે? મા જગદંબા સાથે. માનો બહુ મોટો ભગત છું માજી. એકવાર શ્વાસ લેવાનું સુખી જાઓ, પણ માના દર્શન કરવાનું નો સુખું મંગળવાર. બહુ સરસ, બહુ સરસ. માનું નામ એ જ સાચું નામ અને એ જ કરે સૌના પૂરા કામ. અરે હા, તમે કામ શું કરો છો? એમ પૂછું છું, તમે કામ શું કરો છો? હલવાનો માજી. આમ તમારું શું કામ? હું તો લોકોને મદદ કરું છું, સમાજ સેવાનું કામ છે મારું. હા તો એમ સમજો ને, આપણું ઈ જ કામ છે. નીકળી ગયો છું, નીકળી ગયો છું હોસ્પિટલ માંથી ગઈકાલ રાત ના સાહેબ. તમે ચિંતા નહીં કરો, ઇસ્માઇલ નું કામ થઈ ગયું છે. હવે સાર ની એના 44 ટુકડા કરી એની લાશ ને પણ ઠેકાણે લગાડી દીધી છે સાહેબ. આવું છું તમને ઓફિસે મળવા. જય માતાજી. આલો, લીંબુ પાણી છે તમારા માટે. ના ના માજી, એની જરૂર નથી હવે. ભલે. ના ના, એટલે હવે લાવ્યા છો તો આપી દો ને. તમારા માટે બનાવ્યું. જાતા પેલા એક કામ પતાવવાનું છે. એ ઓલું લેતો આવતો. આયો ભાઈ. ભાઈ વો તો કુંડા ફૂટ ગયા. ઠીક માજી, એનું કોઈ દી કઈ નહીં થાય. આની અંદર 5 પેટી એટલે તમારા માટે 5 લાખ રૂપિયા છે. 5 લાખ રૂપિયા મારે માટે? અરે પણ શું કામ? તમે કરેલા ઉપકારનો નાનકડો બદલો હશે માજી. અરે ના રે ના, પણ મને નથી જોઈતા. ઈ વાત ખોટીઓ માજી, કોઈનો પાળ આપણા માથેરી આપણને નો ગમે. અરે અમારા ગામમાં ભગત મહારાજ કહેતા હતા કે જે માણસ માથે દેવું હોય ને કોઈ દી સુખી ન થાય. લઈ લો ને માજી. સવાલ જ નથી, મેં કહ્યું ને મને નથી જોઈતા. અરે હા, હોસ્પિટલના બિલ ના જેટલા થયા છે ને એટલા આપી દો એટલે બસ. હા પણ માજી, હોસ્પિટલના બિલ ના થયા છે કેટલા? 42,000. 42,000 રૂપિયાનો ચૂનો લગાડીને પેલો નફટ નાલાયક ને નગુણો હોસ્પિટલમાંથી ભાગી ગયો. એ ભાઈ, હું નફટ નાલાયક ને નગુણો નથ. તમે? હા મે, પણ તમે? અરે મારો દીકરો છે અરુણ, અને આ પેલા એક્સિડેન્ટ થયો તો એ તો ખબર જ હોય ને મમ્મી, હું જેમ ઉપાડીને લઈ ગયેલો. ભાઈ તમે અરુણ આ શું કરે છે અહીંયાથી ઉતરને? પણ ડેરિંગ તો જો, ડેરિંગ તો જો, હોસ્પિટલમાંથી ભાગીને સીધા અહીં. એ તે હું કા અહીંયા રાસડા લેવા નથી ગુડાણો. આ 5 પેટી લઈને આવ્યો છું. ઓ, 5 પેટી તમને લોકોને દેવા માટે. આપો ને આપો, અમને ક્યાં વાંધો જ છે. વાંધો છે તમને? હા લઈ લો. ના એમ ના નહીં પડવાની મમ્મી કોઈને, ભાઈને ખોટું લાગી જાય. ભાઈ તમને ખોટું લાગ્યું ને? જો બિચારા બોલી નથી શકતા, જો ઘરે ઘરે ભરાઈ ગયું. ભાઈ ભાઈ હું મારી મમ્મીને મનાવીશ કે આ 5 લાખ લઈ લે. બસ મમ્મી, તારાથી કોઈનું દુઃખ જોવાતું નથી ને. 5 લાખ રૂપિયા માટે આ ભાઈને દુઃખી કરે છે? ખાલી 5 લાખ રૂપિયા મમ્મી? ના પાડીને. હોસ્પિટલના બિલના કેટલા થયા છે? 41,995. હા તો એટલા લઈ લે અને બાકીના પાછા આપી દે. અરે મમ્મી. અરુણ આંખો કાઢી
જ્યોતિ બની જ્વાલા. ભાઈ અમારી મમ્મીની લાગણીને માન આપીને આ 5 લાખ રૂપિયામાંથી ખાલી 42,000 રૂપિયા લઈ બાકીના 4,58,000 રૂપિયા તમને પાછા આપું છું. લઈ લો, લઈ લો, લઈ લો. હવે છોડો તો લઉં. અરે હા, મેં તમારું નામ જ પૂછ્યું નહીં. શું નામ છે તમારું? રાજુ. મારું નામ રાજુ છે માસી. હા જુઓ રાજુભાઈ, 41,995 રૂપિયા થયા છે હોસ્પિટલના બિલના. આ 5 રૂપિયા પાછા. 5 રૂપિયા? હિસાબ એટલે હિસાબ. અને સાંભળો, તમને માથામાં વાગ્યું છે? બહુ દોડાદોડી કરતા નહીં, આરામ કરજો. અને હા, ક્યારે એવું નહીં વિચારતા કે આ દુનિયામાં તમારું કોઈ નથી. અરે અમે લોકો છીએ ને, તમારું મન થાય ત્યારે અમારે ત્યાં આવજો, ચા પીશું, વાતો કરીશું. આવજો. હા આવીશ માજી, પાકું આવીશ માજી. આ સુધી હું દર મંગળવારે માં જગદંબાના દર્શન કરતો હતો, પણ હવેથી તમારા પણ કરીશ માજી. અરે અરે, સુખી થાવ, સુખી થાવ. જય માતાજી, જય માતાજી. આ લો, આ વરિયાળી, આ માતાજી નો પ્રસાદ છે. હા, તમને બહુ ગુસ્સો આવે છે ને, એટલે જ્યારે પણ ગુસ્સો આવે તો 2 ચમચી ખાઈ લેવાની. મગજ આપોઆપ શાંત થઈ જશે. અરે અરુણ, આ લંચ બોક્સ આપીને આવું છું. અવનીને કહેજે પૂરણપોળી બનાવી રાખે. અને આ રાજુભાઈ, તમારી બેગ લઈ જવાનું ભૂલતા નહીં બાપા. ભલે ભલે માજી, એકદમ પાકું લેતો જાય તો માલના માજી દેવો. અડધી રાતે તમે મને એક ફોન કરી દેજો, હું તમારે ત્યાં હાજર થઈ જઈશ. હાલો ત્યારે જય માતાજી. હા જય માતાજી. આ ગામડીઓ મને શું કામ આવવાનો? હા રાજુ રકમદાર. ઓહો, રાજુ રકમદાર એટલે ગુંડો છે, ગુંડો. એક નંબરની પહોંચેલી માયા છે, પહોંચેલી. એને જોઈને તો ભલભલા જા સોચતા ઢીલા થયો નેતા. અને કમાલ કરો છો, ભલા માણસ. એક રૂમ ખાલી ન કરી એમાં તમે ધમકી આપવા માટે રાજુભાઈને બોલાવ્યા. જાઓ તમને રૂમ આપી, હું મારી સિંગલ રૂમના બદલામાં અડધી રૂમ પણ નહીં માગું. શું? અરે માગેશ તો એ રૂમમાં રહેવા માટે રાજુભાઈ મને જીવતો નહીં છોડે. અચ્છા તો મમ્મીજી, મમ્મીજી, હજી 2 મિનિટ પહેલા તો છૂટા પડ્યા, હવે શું છે? શું હેરસ્ટાઈલ? અરે પેલા બ્લાઉઝનું તો પતવા દો, પછી હેરસ્ટાઈલની વાતો કરશું. ફોન મૂકો, મને છોડાવ યાર. તું તારી સાસુથી છૂટી સમજ, લોટરી લાગી છે આપણને. લોટરી? લોટરી? આ રાજુ રકમદાર નામની લોટરી લાગી છે આપણને, માલામાલ કરી નાખશે. રકમદાર છે અટક એની, રાજુ એનું નેમ. એને જોઈ થઈ ગઈ છે આ ખીમજીની ગેમ. રહેમ થશે આ રાજુની, બતાડશે એનો પાવર, બનશે અહીંયા ટાવર ને થશે રૂપિયાનો શાવર. નાની હા હા હા, પેપર મેં જો ઇન્ટરવ્યુ ઓર જો ફોટો આયા હૈ વો મેરી મમ્મી 5-સ્ટાર આંટી કા ઇન્ટરવ્યુ ઓર ફોટો હૈ. આપકો ભી ઇનકી સ્કીમ મેં જુડના હૈ? નહીં તો આપ હૈ કોન? ઓહ, ક્યા બાત કર રહે, સોની ચેનલ સે? અચ્છા, મેરી મમ્મી KBC મેં. કરતા હું સર, મેં આપકો ફોન કરતા હું. અરે મમ્મી, મમ્મી. અરુણ, મારી આમલી લાવ્યો કે નહીં બેટા? અમારે ચટણી બનાવવાની બાકી છે હજુ. અલે તારી આમલી. અરે ચટણી ક્યાં માંડે છે? સોની ચેનલ માંથી તારા માટે ફોન હતો. મારી વાલી આસ્થા ચેનલ. આ શું સોની ચેનલ, આસ્થા ચેનલ શું છે? એ તારે KBC માં અમિતાભ બચ્ચન ની સામે બેસવાનું છે, આમ હોટ સીટ પર. અહીં આ બધું મને નહીં ફાવે. મમ્મી શું નહીં ફાવે યાર, મૂંઝાય છે શાની? અરે લે, હું કઈ મૂંઝાતી નથી. હા, પણ મને જોઈને અમિતાભ મૂંઝાઈ જાય તો હે? બસ કરી કરું છું,
ખરેખર મને આ બધું નહીં ફાવે ને મને ગમતું પણ નથી. ના પાડી દેજે એ લોકોને. મમ્મી આ બધાની આદત પાડ, તું ફેમસ થઈ ગઈ છે, છાપામાં તારો ઇન્ટરવ્યુ ને ફોટો આવ્યો છે અને કોઈ પણ ઘડીએ મિનિસ્ટર આપડા ઘરે આવવાના છે. મિનિસ્ટર? યસ. અરે પણ મિનિસ્ટર આપણા ઘરે શું કામ આવવાના છે? મળવા. રાતો રાત પ્રસિદ્ધિના શિખરે પહોંચી ગયેલા ફાઇવ સ્ટાર આંટીને મળવા. જય હિન્દ, જય મહારાષ્ટ્ર, જય મહારાષ્ટ્ર. આનંદ થયો આપને મળીને શ્રીમતી પારેખ. આ બુકે આપો, એમના માટે છે. એમને આપો. અરે અરુણ, એમને બેસાડને, હું મારી ચટણીનું પતાવીને આવું છું. મમ્મી ઊભી રહે. સોરી સર. મમ્મી ચટણી? આટલા મોટા મિનિસ્ટર ઘરે આવ્યા છે ને? એ આવ્યા છે તે મારી ચટણી વાટી આપવાના છે. ચટણી તો નથી વાટી આપવાનો, પણ અભિનંદન તો આપી શકું ને. હજારો ગરીબ બાળકોના તારણહાર એવા ફાઇવ સ્ટાર આંટીનો ફોટો આજે છાપામાં છપાયો છે, એ નિમિત્તે ખાસ અભિનંદન આપવા તો આવ્યો છું. થેન્ક યુ. પણ મને એ નથી સમજાતું કે તમારા જેવા મોટા મિનિસ્ટર ખાસ અભિનંદન આપવા માટે મારા ઘરના દરવાજા સુધી આવો, એ વાત કઈ મારા મગજમાં ઉતરતી નથી. સમજદાર છો. એક્ચ્યુઅલી તો અભિનંદનની સાથે સાથે બીજું પણ કંઈક આપવા આવ્યો છું. શું? શું શું? ચૂંટણીની ટિકિટ. વિધાનસભાના ઇલેક્શન માથા પર છે ને અમારી પાર્ટીની એવી ઈચ્છા છે કે આપ અમારી પાર્ટી વતી આ એરિયામાંથી ઇલેક્શન લડો. વાહ મમ્મી વાહ, તારું તો પ્રમોશન થઈ ગયું, ચટણીમાંથી સીધી ચૂંટણી. અમે બધા પ્રચાર માટે નીકળીશું. વોટ ફોર ફાઇવ સ્ટાર આંટી. અને તારું નિશાન રાખીશું ને આપણે લંચ બોક્સ નો ડબ્બો. જીતી જઈશ પછી તો એમએલએ અને પછી તો એમપી. તમે તો અત્યારથી જ એચપી થઈ ગયા. એચપી? હરખ પદુડા. બોલો શું વિચાર છે તમારો? મને માફ કરજો, મને ચૂંટણીનો નહીં ફાવે. હું ચૂંટણી લડીશ તો તમારી ડિપોઝિટ પણ જપ્ત થઈ જશે. ગેરસમજ છે તમારી. તમે જો ચૂંટણી લડશો ને તો સામેવાળા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ જશે. અરે અંદાજ નથી તમને? જરા બહાર જઈને જુઓ, આજે આ મુંબઈ શહેરની ગલીઓમાં લોકો કેવો જયજયકાર કરી રહ્યા છે તમારો. અરે તમારા જેવા જ કેન્ડિડેટની જરૂર છે અમારી પાર્ટીને અને આ દેશને પણ. ને એમને કદાચ ખબર નહીં હોય, પણ તમે તો સમજો છો ને સત્તા એટલે શું. હા હા સમજુ છું. બસ તો પછી તમારા મધરને સમજાવો. મમ્મી આ સત્તાનો પાવર બહુ પાવરફુલ હોય છે. હા, અને પાવર જ માણસને ભ્રષ્ટ બનાવે છે. મારે કઈ સાંભળવું નથી. આ પેલું લાઈટ નું બિલ છે, ડ્રોપ બોક્સ માં નાખીને આવ. આવજો. અરે મમ્મી ઊભી રહે. સોરી સર. મમ્મી ગઈ. તો તમે પણ જાઓ. હે? ના, એટલે આ ચેક ડ્રોપ બોક્સ માં નાખી આવો. અને ત્યાં સુધી હું પ્રયત્ન કરું છું તમારી મમ્મીને ચૂંટણી લડવા માટે મનાવવાનો. થેન્ક યુ સર, થેન્ક યુ. જો મારી મમ્મી માની જશે ને તો નેક્સ્ટ ઇલેક્શનમાં તમને વોટ આપીશ. શું? એટલે દર વખતે આપું જ છું, પણ આ વખતે બે આપીશ. બસ આ મારી મમ્મીને મનાવશે. મમ્મી આને રાજકારણ છોડાવવા ન મનાવી લે તો સારું. અરે અરુણ, તું ગયો કે નહીં બેટા? થઈ ગઈ ચટણી. તમે એ ખાવા રોકાયા છો? ના, બીજા જ કારણસર રોકાયો છું. હા તો બોલો. આજે 32 વર્ષ 3 મહિના 7 દિવસ અને 14 કલાક થયા આપણી છેલ્લી મુલાકાતને. સરોજ, મિસિસ સરોજ પારેખ, એ મારો વર્તમાન છે અને ભૂતકાળ હું ક્યારનો એ ભૂલી ગઈ છું. ભૂતકાળને ભૂલી જવાથી ભૂતકાળ ભૂસાઈ જતો નથી. યાદ છે? યાદ છે આપણી છેલ્લી મુલાકાત? યાદ છે ને. એક મોટા મંત્રીનો વીઆઈપી દીકરો અમારા ઘરે આવ્યો હતો મારા પિતા પાસે મારા હાથની માંગણી કરવા. અને તમારી પાછળ પાગલ બનેલા એ વીઆઈપી સંતાનને તમે રિજેક્ટ કરીને દરવાજો દેખાડી દીધો હતો, હાંકી કાઢ્યો હતો, એને ધુતકારી કાઢ્યો હતો, એના દિલના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા. શું કામ? કારણ કે તમારા પિતા એક ભ્રષ્ટ મંત્રી હતા. પણ એ વખતે એના પિતાએ કરેલા કર્મોની સજા એને આપી, એ તમે યોગ્ય નહોતું કર્યું. મેં કોઈ સજા નહોતી આપી, મેં માત્ર ગણિત માંડ્યું હતું કે જેનામાં આવું ભ્રષ્ટ લોહી વહે છે એની સાથે મારા સંસ્કારો ક્યારેય મેચ નહીં થાય. તમારી સાથે લગ્ન કરીને મારે મારા સંતાનોને ભ્રષ્ટ લોહી નહોતું આપવું. અને આજે હું જોઈ રહી છું
તમારા પિતાના પગલે ચાલી તે માંડેલો દાખલો તમે એકદમ સાચો પાડ્યો છે. 10 માંથી 10 માર્ક મળે એટલો સાચો. રોયને સંસ્કારનો જે દાખલો તમે માંડ્યો છે ને એની રીત હું ખોટી પાડી. ભલે 10 માંથી 10 માર્ક મળ્યા હોય પણ જિંદગીની એક્ઝામમાં હું તમને ફેલ કરીશ. કાળમાં તમે મને આપેલા ડંખ ની વેદના વર્તમાનમાં હું તમને પાછી આપીશ શ્રીમતી સરોજ પારેખ. મમ્મી મમ્મી નમસ્તે. હેલો. હું ઓફ કોર્સ આઈ નો યુ મિસ્ટર વાઘેલા. હું આવની આમની દીકરી. અચ્છા અચ્છા, નાઈસ મીટિંગ યુ. હા સેમ યર. રજા લઉં. જય હિન્દ, જય મહારાષ્ટ્ર, જય મહારાષ્ટ્ર. ને તમને મળવા આ એકવાર ફરીથી જરૂર પાછો આવીશ શ્રીમતી પારેખ. હે મમ્મી, આ મિનિસ્ટર અહીંયા શું કામ આવ્યા હતા? પેપરમાં મારો ઇન્ટરવ્યુ વાંચીને ચૂંટણીની ટિકિટ આપવા આવ્યા હતા. શું વાત કરે છે, ઇલેક્શનની ટિકિટ? પણ તે ના પાડી હશે ને. કેમ, તું પણ તારા ભાઈની જેમ નાસીપાસ થઈ ગઈ? કમ ઓન મમ્મી, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તો ગર્વ છે તારા પર. મમ્મી મને યાદ છે, હું નાની હતી ને પપ્પા ગુજરી ગયા હતા, ત્યારથી તને જિંદગી સામે લડતા જોઈ છે. આજ સુધી કોઈ પણ લાલચ, મોહ, માયા મારી મમ્મીને ડગાવી શકી નથી. તું 5-સ્ટાર આંટી બનીને એ પહેલાથી મારી 5-સ્ટાર મમ્મી છે. ચાલો ચાલો, હવે મસ્કા મારવાનું બંધ કરો ને મારી વાત સાંભળો. મિતાલીને જમવા બોલાવી છે, એની અને અરુણની સગાઈ આપણે કરી જ નાખીએ. બિચારી મિતાલી. અરે આયુષ ક્યાં છે? આયુષ ટ્યુશને ગયો છે, એની એક્ઝામ્સ આવે છે. એ મમ્મી, નિખિલનો ફોન આવ્યો તો દુબઈથી, તારો ઇન્ટરવ્યુ વાંચ્યો, બહુ ખુશ થયો છે. ખુશ થાય ને, મારો જમાઈ છે. મમ્મી, ઇન્ટરવ્યુમાંથી કોઈ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે જેના લીધે તે આ લંચ બોક્સનું શરૂ કર્યું. આજ સુધી તે મને તો નથી કહી. મમ્મી કઈ ઘટના? અરે જુવાર, તમને ઝાઝા જુવાર 5-સ્ટાર આંટે. આફામાં કઈ ફોટો આવ્યો છે ને, તમે તો છાકો પાડી દીધો છે. તમારા માટે સરપ્રાઈઝ લાવ્યો છું. એ આવી જા. અચ્છા ભાઈ. યે રન રન નાક મકન નાક મકન નાક મકન નાક મકન નાક મકન નાક. આ માજી નથી ગમતા? ઓ મારી રે, અરે બાપ રે, આ તો બહુ ભારે છે. કાડ કાડ મારી ડોક ડોક રહી ગઈ બાપા. ભાઈ ભાઈ, માજી લટક ગઈ. એ ભાઈ, માજીને હાર નીકાળ દિયા. 2,500 કા નુકસાન. 2,500? બાપ રે. ભાઈ લગતા હૈ માજી કો એટેક આયેગા, હાર કામ મે આ જાયેગા. કેશુપ, એક કામ કર, બહાર જઈને ઉભો રહે. ભાઈ ઇસકા ક્યા કરું? તું પહેરી લે કોડા. ઠીક હૈ ભાઈ. યો ભાઈ, અપુન ભી લટક ગયા. બજા ઓય. માજી બોલો. એ ઉતાઈ. આ બાબા ના આ બાબા. એ ગરમા ઉઠલે બોલી ગળા મુગોદી કીધી એલી પંડે. ભાઈ કુંડા કુંડા, હાર સહી સલામત હૈ, અપુન ગીર ગયા. આ શું છે રાજુ ભાઈ? અરે બહુમાન છે માજી, બહુમાન. આ તમારો ફોટો આવ્યો સાપામાં, અને સાપામાં ફોટો આવે કેટલી મોટી વાત કહેવાય. અમારા ગામમાં જેનો ફોટો સાપામાં આવે એના ઘરે જઈ બધા એને હાર પહેરાવી એનું બહુમાન કરે. સેલેમાં પ્રેમા પટેલ નું બહુમાન કરેલું. હા પણ એને શું કરેલું? એટલે આમ કઈ બહુ કઈ ખાસ નતું કર્યું, પણ સાપામાં બહુ મોટો ફોટો આવ્યો હતો, નીચે મોટા અક્ષરથી લખેલું, ખોવાઈ ગયા છે. પણ પછી જડ્યા કે નહીં? કે જાય ક્યાં, પણ જડી આવ્યા એટલે નહીં હો, સાપામાં ફોટો આવ્યો હતો એટલે બહુમાન તો કરવું જ પડે. અમારી દાંત કાઢે બુનકોણ? એ મારી દીકરી છે અવની. ઓ જય માતાજી. જય માતાજી. હેલો, હું રાજુ રકમદાર. એ ના હોય. પણ હું તો શું, તમે છો મારા ભાઈએ તમારા વિશે બહુ વાત કરી છે ને એટલે જરા કન્ફ્યુઝ થઈ ગઈ. અને રાજુભાઈ, મને તમારું ખાસ કામ ચાહીએ. એમ તો એ માજી, તમારે મારું કામ છે? બોલો માજી, બોલો શું કામ છે? આ તમે મને જે હોસ્પિટલના બિલના પૈસા આપ્યા હતા ને, એ તમને કોણે આપ્યા હતા? માજી ઘડીએ ઘડીએ અઘરા સવાલ પૂછે છે. કે માજી હું થયું? બેંક વાળાએ કહ્યું કે એમાં 6 નોટ ખોટી છે, પાછી આપી છે. અચ્છા, નોટ ખોટી છે તો 6 હું માજી આલ્યો, 6 નોટ રાખો બસ. તમે આ તમે મને વારે ઘડીએ આમ પૈસા દેખાડ દેખાડ નહીં કરો. આ તમારી ખોટી નોટ રાખો,
અને મને મારી સાચી આપી દો. અને જેણે તમને આ નોટ આપ્યો હોય ને એની પાસે વસૂલ કરી લેજો. હિસાબ એટલે હિસાબ. એકદમ પાકો હિસાબ માજે. અરે મમ્મી, આ બાર બેન્ડ બજા વાળા કોણે મંગાવ્યા? રાજુભાઈ, તમે પધાર્યા છો ને આજે? તો પછી, અરે માજીનો ફોટો આવ્યો સાપામાં અને જે કાંઈ લખ્યું છે ને અક્ષર અક્ષર દો વાર વાંચી ગયો. પછી સમજાયું? મન ખબર છે તમે રોકડા નહીં લો એટલે આ વખતે પહેલેથી જ હું તમારા માટે શેક લઈને આવ્યો છું. તમે કામ કરો, એક મોટી જગ્યા ભાડે રાખો, ત્યાં સાલી પસાર રાંધવાવાળા રાખો અને રોજના 5-10 નહીં પણ 5-10 હજાર ટિફિન બનાવો અને આ કામમાં તમારે જેટલી રકમ ખૂટે એ સુકવવાની જવાબદારી આપણી. આ તમારી અટક રકમદાર છે એટલે રકમની જ વાત કરવાની? આ બધું મને નહીં. આ ફેક્ટરીમાં રાંધેલું જમવાનું બાળકોને જમાડવામાં અમને બહેનોને રસ નથી. અમે બધી બહેનો તો હાથે રાંધેલું જમવાનું બાળકોને જમાડીએ છીએ જેથી એમનું પેટ તો ભરાય પણ એમના મનને સંતોષય થાય. આજે એ સંતોષ તમે પણ લઈને જજો. વડાપાવ બનાવું છું એટલે ગરમા ગરમ વડાપાવ ખાઈને જ જજો. અરે અવની આવતો. હા મમ્મી. ઊભી રહે અવની, ઊભી રહે. રાજુભાઈ, મેં તમને ફોન કર્યો હતો ને આપણે રીડેવલપમેન્ટ કરવાનું છે. આ તો કરો ને બાપુ, આપણો તમને ફૂલ સપોર્ટ છે એમાં. થેન્ક યુ રાજુભાઈ, મારી સાસુથી છુટકારો. સાસુ? એમાં પડવા જેવું નથી રાજુભાઈ. હું શું કહું છું, મારી એવી ઈચ્છા છે કે આપણે આ કામમાં પાર્ટનરશિપ કરીએ. પાર્ટનરશિપ નહીં ભાવે ભાઈ, ભાગીદારી કરવી હોય તો બોલો. એકવાર જોઈ તો લો. હવે એમાં જોવાનું શું છે? પણ તમે માજીને તો વાત કરી દીધી છે ને? ના ના, મમ્મીને કઈ જ ખબર નથી. હા એટલે રાજુભાઈ, મને ખબર નથી ને કે તમે પાર્ટનરશિપ કરશો કે નહીં કરો. બધું પાક્કા પાયે ડન થઈ જાય, સહી સિક્કા થઈ જાય પછી માજીને વાત કરવાની છે રાજુભાઈ. આ તો વાંધો નહીં, બાકી માજીના આશીર્વાદ વગર કોઈ પણ કામ સીધું સમૂહ પડે નહીં. ખોટી ધારણા છે તમારી. શું ધારણા છે તમારી? હા થઈ ગયા અંગૂઠા, હવે આપણે થઈ ગયા પાર્ટનર. ઓલું શું કહેવાય તમારામાં? બેસ્ટ ઓફ ઓલ. ઓલ ધ બેસ્ટ. Best of all. Best of all. All the best. પ્રોપર્ટી એકવાર જોઈ લઈએ પછી માજીને વાત કરવાની છે રાજુભાઈ. એમ? હા તો હાલો, એ કામ પેલા પતાવી નાખીએ. હાલો હાલો. નહીં 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 નહીં. શું થયું પાછું? વડાલી સુગંધ જીવવા નહીં દે, નાકમાંથી હાડી મગજમાં ઘૂસી ગઈ છે. એક કામ કરો, વડા થઈ જાય ને એટલે મને બરકજો. શું કરજો? અરે મને બોલાવજો. આ તમારા શેરવાળાને મારા ગામડાની લેંગ્વેજ પણ ન સમજાય. એ હેડો હેડો રાજુભાઈ હેડો. કમ ઓન લેટ્સ ગો. હે કમ ઓન કમ ઓન. શોકિંગ થઈ ગયા પાસા. સવાલનો માણસ છે. મમ્મી તને કઈ હેલ્પ જોઈએ છે? અરે મિતાલી, થવાવાળા ભાભી આવો. હા અવનીબેન, આ અરુણ હમણાં બાર જેની સાથે ગયો ને એ એનો બિઝનેસ પાર્ટનર છે, કન્સ્ટ્રક્શન કંપનીનો બિઝનેસ પાર્ટનર. આજે જ અરુણે રાજુ રકમદાર સાથે આ ડીલ સાઈન કરી છે મિતાલી. ડીલ? મમ્મી જો કોણ આવ્યું છે મને. અરે મિતાલી. મમ્મી. સારું થયું તો આવી ગઈ, મારે તારું ખાસ કામ હતું. તારી અને અરુણની સગાઈ કરવાની છે, તું કે એ દિવસે. માફ કરજો પણ હવે આ સગાઈ શક્ય નથી. મારી ઊંઘ ઉડાડીને ના જા. આ સંબંધ તારે કેમ નથી બાંધવો એ તો કહેતી જા.
અરુણે તમને કહ્યું હશે કે મારા મમ્મી પપ્પાનું મૃત્યુ એક અકસ્માતમાં થયું હતું. હા, એ વાત સાચી નથી. મારા પપ્પાએ એક જગ્યા વેચી હતી, એના જેટલા પણ ચેક્સ આવ્યા ને એ બધા જ બાઉન્સ થઈ ગયા, એટલે પપ્પાએ ક્રિમિનલ કમ્પ્લેન કરી. એ માણસના અરેસ્ટ વોરન્ટ નીકળવાના જ હતા ત્યાં મારા ઘરે ગુંડાઓ ધસી આવ્યા. મારા પપ્પાને ગાળાગાળ કરી કેસ પડતો મૂકી દો એવી ધમકીઓ આપી. પપ્પા માન્યા નહીં તો પપ્પાને ઢોર માર માર્યો. મારી મમ્મી વચ્ચે પડીને ગુંડાએ મારા મમ્મી અને પપ્પાના ઘરે છરી ફેરવી દીધી. મેં આંખે જોયું હતું, છતાં જ્યારે પોલીસમાં જઈને કમ્પ્લેન કરી તો એ દિવસે ગુંડો પૂનામાં હતો એવા ચાર ચાર સાક્ષીઓ ઉભા કરાયા, ને મારા મમ્મી પપ્પાની હત્યા પોલીસના ચોપડે અકસ્માત તરીકે નોંધાઈ. એ ગુંડો, એ હત્યારો, એ જા રાજુભાઈ, રાજુ રકમદાર. અરે બાપ રે, રાજુ ગુંડો છે ને મને ખબર પણ નથી. મેં મારા મમ્મી પપ્પાના સોગંદ ખાધા છે કે હું એ ગુંડાને એક્સપોઝ કરીને જ રહીશ, અને એટલે તો હું ક્રાઇમ રિપોર્ટર બની છું. ને તમારા દીકરા અરુણે એ જ રાજુ રકમદાર સાથે આ પાર્ટનરશિપની ડીલ સાઈન કરી છે. અરુણ જો મારા મમ્મી પપ્પાના હત્યારાનો હાથ પકડીને ભવિષ્યની સીડી ચડવા માંગતો હોય તો કઈ રીતે બાંધું આ સંબંધ? કોને કઈ રીતે બાંધું? મને માફ કરી દેજો, હું આ સંબંધ નહીં બાંધી શકું. આઈ એમ સોરી. અરુણ રાજુનો પાર્ટનર અને રાજુ ગુંડો? બાપરે અવની, અવની બેટા, આ બધું સાચું છે? મમ્મી આજે જ અરુણે આ ડીલ સાઈન કરી છે મમ્મી. હે ભગવાન, અરુણે મારી પીઠ પાછળ આટલું કર્યું અને તે મને વાત સુધા ન કરી. મમ્મી મને ક્યાં ખબર હતી કે રાજુ ગુંડો છે, નહીં તો અરુણને આવું કરવા જ ન દેત. હવે એની ચિંતા તમે ક્યાં કરો છો, એની માટે આ રાજુભાઈ છે ને? હા, તમે છો રાજુભાઈ, કોઈ ચિંતા જ નથી. અરે મમ્મી, અમને ભૂખ લાગી છે, વડા તૈયાર છે ને. આવો આવો રાજુભાઈ, જમી લઈએ. આવો તો ખરા, તમે નીચે આજ ઊભા રહો. મારા ઘરમાં પગ નહીં મુકતા, મહેરબાની કરીને જતા રહો અહીંયાથી. અરે મમ્મી, શું મજાક છે મમ્મી? હું મજાક નથી કરતી. તારા પાર્ટનરને કહે કે જતા રહે અહીંયાથી. પણ માજી વાત હું છે, મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. અને તું સાંભળી લે, આ માણસ સાથે તારે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવાનો નથી. અરે જો માજી, હું મારા દીકરા સાથે વાત કરું છું, અને જો આ રાજુભાઈ સાથે તારે પાર્ટનરશિપ નથી કરવાની, બસ કરીશ. અરુણ, પાર્ટનરશિપ કરીશ મમ્મી. અરુણ, શું કામ ના કરું પાર્ટનરશિપ? નથી જોઈતી મારે તારી આ મિડલ ક્લાસ લાઈફ. તારા લંચ બોક્સ ના ડબ્બા જેટલી સંકુચિત મનોવૃત્તિ નથી મારી. પ્લીઝ સ્ટોપ. અરે આની ગ્રોઈંગ લાઈફ, બિઝનેસ કરવો છે મારે. તને ખબર છે ને કે આ કન્સ્ટ્રક્શન કંપની એ મારું સપનું છે, અને મારા સપનાને સાકાર કરવા મારે જે કરવું હશે એ કરીશ. તો તારે નક્કી કરવું પડશે કે તારે કોણ જોઈએ છે, તારી આ મિડલ ક્લાસ માં કે હાઈ ફાઈ સપના દેખાડનાર આ માણસ. જો સાંભળ, તારે નિર્ણય તો લેવો જ પડશે, ઘર કે ટાવર. જો રાજુભાઈ મને માફ કરી દો, પણ હું મારી મમ્મી ને નહીં છોડી શકું. રાજુભાઈ સાંભળી લીધું તમે, અરુણને તમારી સાથે પાર્ટનરશિપ નથી કરવી. પણ એનું કઈ કારણ માજે? કારણ જાણવું છે તમારે? તો સાંભળો, મને ખબર નહોતી કે જેનો જીવ બચાવીને હું રાજી થતી હતી એ જ માણસ કઈ કેટલા એના જીવ આમ ચપટી વગાડતામાં લઈ શકે છે. એટલે તમે કેવા હું માંગો છો? એ જ કે તું ગુનેગાર છે, ખૂની છે, ક્રિમિનલ છે. નીકળ અહીંયાથી.
આ માજીક આ તમારો છોકરો મારી જોડે પાર્ટનરશિપ કરવા આવ્યો તો હું કઈ અહીંયા પીડા ઓખા મૂકવા ન થાયો એના કૈદાની સજા મને નહીં જાઓ હવે તો આ ઘરમાંથી નહીં જાઓ તો શું મને આથી કોણ બહાર કાઢે છે અવની અવની પોલીસ ને ફોન કર મમ્મી તું આની સાથે જીવા જોડી નહીં કરતું શું કરે છે એને ગભરાઈ છે શું રાજુ ની સત્ય ને પછી કોઈ નો નથી થતો આખું ઘર તમારું તોડીને ફોડી નાખીશ કેદાન મેદાન કરી નાખીશ ઘર નું બોલો બોલો હું કરી લો તમે એટલે મારો જીવ લેવાનો અધિકાર તો તને જ હોય ને ચલાવ ને ગોળી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર રામ દૂત અતલુત બલધામ અંજની પુત્ર પવન તમે ડર્યા કે મને ડરાવ્યો શું ખીમજીભાઈ તમે પણ પાછળથી હાથ મૂકો છો આ તમને એમ લાગ્યું ને કે પેલો રાજુ ગુંડો આવ્યો અત્યાર સુધી તમે એના નામ પર મને ડરાવતા હતા હવે પોતે જ ડરવા લાગ્યા એ ખીમજીભાઈ હું કોઈ પેલા રાજુ બાજુ થી ડરતો જ નથી હા રાજુભાઈ સોરી સોરી કરો થયો હવા નકરી વઈ સાચું કેજો પેલો ગુંડાની ફડક પેસી ગઈ ને અરે ફડક એકદમ કડક ફડક પેસી ગઈ છે ખીમજીભાઈ બાથરૂમે બારણું ખુલ્લું રાખીને જઉં છું કેમ કડી તૂટી ગઈ બારીમાંથી ટપક્યા તો શું કઈ પણ યાર ઓફિસે નથી ગયા ઓફિસ જવા એમ નથી રિસ્ક લેવા એમ નથી આ ગુંડર નક્કી નહીં ગમે ત્યાંથી એટેક કરે એટેક કર્યો મરી ગયા આજે મારી સાથે તમે પણ ગયા સંતાઈ જાઓ કોઈ રાજુ ગુંડો નથી આવ્યો આ 12 છોકરા ક્રિકેટ રમે છે એટલે બાજુવાળાની બારીનો કાચ ફૂટ્યો છે શું યાર પોતે પણ ડરે છે ને બીજાને પણ ડરાવે છે કેમ છો શું કામ છો હેલો હલી જ ગયો છે બેન તમે તે દિવસે જે કાંડી સળગાવીને ગયા ને પછી એકદમ હલી જ ગયો છે હવે ત્યાં જ ઉભા રહેવાનું છે કે અમને બેસવાનું કહેવાનું છે હે તમે બંને બર્ફી પિક્ચર ના હીરો હિરોઈન જેવા લાગો છો ખાલી રોલ બદલાઈ ગયા છે આ રણબીર ની જેમ બેરી ને મૂંગી થઈ ગઈ છે ને એકદમ પ્રિયંકા જેવો ગંડુ ગંડુ થઈ ગયો છે ચૂપચાપ ઘરે જાઓ હા અચ્છા તો શોર્ટકટ છોડીને લોંગ કટ માંથી જાઓ હા અચેત તો અજી જા ઓરે તો કે કચ્ચી અચી થી હા ખીમજી ભાઈ મુજે પાડોસ મે કચ્ચી રહેતા એટલે મુકે કચ્ચી અચી થી કરો ગાલ કહે તે સંજા હા અચ્છા તો અચી જા કચ્ચી બોલ્યો
ચોરી લૂંટફાટ કે ખૂન ખરાબા નતો કરવાનો. તને ખબર તો છે કે આ કોમ્પિટિશનનો જમાનો છે, બધા આજ કરીને આગળ આવે યાર. હા પણ બધા માને તારામાં કઈક ફરક હોય એટલી અપેક્ષા તો હું રાખી શકું છું ને. ઓ એકદમ મારી માની ઝેરોક્સ કોપી છે આ. તું મને વર બનાવે કે ના બનાવે, મારી મમ્મીને સાસુ બનાવીને રહીશ. મમ્મીજી અંદર છે મમ્મીજી. હા હા મમ્મીજી. અરે મિતાલી તું આવી છે? બેસ બેસ. હું તમને જ મળવા અહીંયા આવી છું. એ દિવસે મારા કારણે અહીંયા જે પણ કાંઈ થયું ને એટલા માટે આઈ એમ સોરી. અરે સોરી શું કામ કહે છે? અરુણને ખોટે રસ્તે જતો અટકાવવાનો જશ તારા નસીબમાં હશે. મારે તો તારો આભાર માનવાનો છે કે મારી આ જિંદગીના કર્મ ફળ્યા અને અરુણ પેલા ગુંડાનો ભાગીદાર થતો બચી ગયો. સારું થયું કે સત્ય બહાર આવ્યું. હા મમ્મી સત્ય ભલે બહાર આવ્યું પણ મારું સપનું તૂટી ગયું. તારું સપનું તૂટે અને તારી ઊંઘ ઉડી જાય બરાબર કહેવાય, પણ તારું સપનું તૂટે ને બીજાની ઊંઘ ઉડે તો તારા સપનાનો પનો ટૂંકો કહેવાય. સપના પૂરા કરવા માટે એટલી ઝડપે ન દોડવું જોઈએ કે તમારા સપના તમારા પગ નીચે કચરાઈ જાય. થયો માં સરોજ દેવીના સંધ્યા પ્રવચનનો સમય થયો. સાલા કેવા નસીબ છે મારા, બહાર જઈએ તો પેલા રાજુની ગોળીનો ડર અને ઘરમાં રહીએ તો આ જ્ઞાનની ગોળીનો ડર. અરે ડરે છે શું કામ, પણ આ વરિયાળી પડી છે ને, ખા ને થોડી મગજ આપોઆપ શાંત થઈ જશે. લે ખા. જે રીતે તું લોકોને વરિયાળી વેચતી ફરે છે એક દિવસ તારા નામની વરિયાળી આ માર્કેટમાં આવશે. ખાઈએ 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 સરોજ વરિયાળી, એક ઉમદા નારીની મગજને ઠંડક આપનારી સરોજ વરિયાળી, અમારી બીજી કોઈ શાખા નથી. અરુણ શું બોલે છે? અરે બોલવા દે ને, ભડભડ્યો છે, બોલી બોલીને શાંત થઈ જશે. હા તું સમજે છે એટલું જલ્દી શાંત નહીં થાય. આ બધું સમજાવાને સમજાવ, અવની સાસરે છે એટલે એ છૂટી જશે, તને પેલો માજી માજી કરે છે એટલે તું છૂટી જશે, અને પેલા રાજુની ગોળી મારા પર છૂટી જશે. મમ્મી શું છે બેટા, શું થયું? કેમ આમ અપસેટ? મમ્મી આયુષ. આયુષ નું શું? આયુષ નો 3 કલાક થી પત્તો નથી. હાય હાય શું વાત કરે છે? આજે નો સ્પોર્ટ્સ ડે હતો, એ સ્કૂલે ગયો તો 11 વાગે ઘરે આવવાનો હતો, ન આવ્યો એટલે હું સ્કૂલે ગઈ તો ત્યાં પણ બધા એને જ શોધી રહ્યા હતા. મમ્મી એના બધા જ ફ્રેન્ડ્સને ત્યાં ગઈ એ ક્યાંય નથી એટલે હું પોલીસ સ્ટેશન ગઈ, દેસાઈને મળીને રિપોર્ટ નોંધાવ્યો. મમ્મી હાય હાય તો ક્યાં ગયો હશે? આંટી આંટી અમને ડાઉટ છે કે આયુષ કિડનેપ થયો છે. અરે બાપ રે. પણ જો તમે ચિંતા નહીં કરતા, અમે બધા જ પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. આયુષ નો ફોટો દરેકે દરેક પોલીસ સ્ટેશનમાં આપી દીધો છે અને દરેક જગ્યાએ અમે લોકોએ નાકાબંધી પણ કરી દીધી છે. રડ નહીં બેટા, રડ નહીં, આવી જશે આયુષ. એની ઈચ્છા હશે તો જ આવશે. કોની? રાજુભાઈની ઈચ્છા. મમ્મી એને લાફો માર્યો ને એટલે એનું વેર વાળવા એને આયુષને ટાર્ગેટ બનાવ્યો. સાચું કહું છું, આ બધા પેલા રાજુભાઈના કામ છે. અરે તો પછી દેસાઈ એની ધરપકડ કરો ને, એને પૂછપરછ કરો. આંટી એની ધરપકડ કરીશું ને તો 2 કલાક 2 કલાકમાં છૂટી જશે. અરે ઘણું મોટું બાઇકિંગ છે એની પાછળ, બહુ બધી ફરિયાદો આવી છે એના વિરુદ્ધ, પણ અમારા હાથ બંધાયેલા છે. તો હું કમિશનરને ફોન કરું? આંટી એ પણ કંઈ નહીં કરી શકે, એની ઉપર પણ કોઈ બેઠું છે પ્રેશર આપવા વાળું. અરે મોટા ઓફિસરો પણ કંઈ ન કરી શકે તો માણસ જાય ક્યાં? અત્યારે આ બધી ચર્ચા કરવાનો અર્થ નથી, આયુષ મળે એ મહત્વનું છે. મળી જશે બેટા, મળી જશે. ક્યાંથી મળશે મમ્મી? ક્યાંથી મળશે આયુષ? તને ના પાડીતી ને, ના પાડીતી કે ગુંડા સાથે જીભા જોડી નહીં કરતી, તે તો એને લાફો માર્યો. હવે એની સજા મારો આયુષ ભોગવશે. હું આવું નહીં થવા દઉં મમ્મી. મમ્મી એક જ રસ્તો છે આયુષને પાછો મેળવવાનો. કયો? તું એ ગુંડાને ફોન કર અને એની માફી માંગી લે. હવે વોટ? સરોજ આંટીએ ગુંડાની માફી માંગી? મમ્મી એની માફી માંગશે તો શું બહાર તૂટી પડશે? અને તમે જ હમણાં બોલ્યા ને કે પોલીસ એને હાથ પણ નહીં લગાવી શકે, તો પછી મારો આયુષ એની પાસેથી પાછો કોણ લઈ આવશે? મમ્મી પણ આવની બેન, આયુષને રાજુ રકમદારે કિડનેપ કર્યો છે એવું ક્યાં પુરવાર થયું છે? બીજું કોણ હોય ઇન્સ્પેક્ટર સાહેબ, અમારો બીજો કોઈ દુશ્મન નથી. આયુષ 7 વર્ષ છો તો ત્યાં સુધી એને કંઈ ન થયું, મમ્મી એને લાફો માર્યો ને પછી કિડનેપ થઈ ગયો, તો આ તમારે પુરાવા જોઈએ છે.
સાચું કહું છું, જ્યાં સુધી મમ્મી માફી નહીં માંગે ત્યાં સુધી એનો ગુસ્સો શાંત નહીં થાય. તો મિસ્ટર અરુણ તમે એક કામ કરો, શું તમારા મધર વર્તી તમે જ માફી માંગી લો ને. હું કેમ, મારા મધર વર્તી મેં નતો લાફો માર્યો કે મારા મધર વર્તી હું માફી માંગુ ને એ માની જાય. કેમ નહીં માને, એ તો તમારા બિઝનેસ પાર્ટનર છે ને. કોણે કહ્યું તમને? હલો, યસ સર. ના સર, હજી સુધી પત્તો નથી લાગ્યો. ઓકે સર, આઈ એમ ઇમિડિયટલી રિપોર્ટિંગ ટુ કંટ્રોલ રૂમ. ઓકે સર, યા. ઇન્સ્પેક્ટર, મારા સિનિયરનો ફોન હતો, તમે રેન્સમ માટે કે આયુષ લખતો કોઈ પણ ફોન આવે તો મને જણાવજો. અને મિસ્ટર અરુણ, તમે કહ્યું એ દિશા તરફ એટલે રાજુ રકમદાર સુધી પહોંચવાની તૈયારીઓ અમે શરૂ કરી દઈશું. થેન્ક યુ સર. ડોન્ટ વરી, પોલીસ ડિપાર્ટમેન્ટ નથી બનતા, બધા જ પ્રયત્નો કરશે. રડ નહીં બેટા, રડ નહીં. અરુણ જોને જલ્દી ઉપાડ, જો કદાચ રાજુભાઈ નો હોય તો. અરુણ, ફોન ઉપાડ, ફોન ઉપાડ. હેલો રાજુભાઈ. હા તમે? હા હા, એક મિનિટ. શીલાબેન, તારી સાસુ. હા શીલાબેન, અવની થોડી બિઝી છે, તમારે શું કામ છે? કોલગેટની ટ્યુબ ખરાબ, બપોરે કોને બ્રશ કરવું છે? ચાંદીના વાસણ ઘસવા છે, શું કહું આમને? હા મમ્મીજી, હા એ આયુષના રૂમમાં એના બાથરૂમમાં જ છે. મમ્મીજી, હું આયુષને લઈને મમ્મીને ત્યાં રોકાવા આવી છું. આજે નહીં આવું, કાલે જ આવીશ. હા. એટલે તે તારી સાસુને વાત નથી કરી? નથી કરી. અને તારા વરને? એને પણ નથી કરી. શું કહું મમ્મી, કે મારી મમ્મી એક ગુંડાને લાફો માર્યો ને એ મારા દીકરાને ઉપાડીને લઈ ગયો. મમ્મી, મને મારો આયુષ પાછો જોઈએ છે, તું એને ફોન કર. ફોન કર ને મમ્મી. ફોન તો કરું પણ મારો આત્મા ના પડે છે. મમ્મી ના, તારી આત્મા પરમાત્માની વાતો બધી સત્યુગ સાથે ગઈ. અરુણ ઇઝ રાઈટ, આ કળિયુગ છે. અહીંયા ખરાબ કામ ને કાળા ધંધા કરનારા જ ચર્ચા કરે છે. તારા જેવા સારા કામ કરનારાની અહીંયા કોઈ કિંમત નથી. અરે ભગવાન પણ હવે સત્કર્મનું ઇનામ નથી આપતો. મમ્મી, મારા આયુષને કઈ થયું છે ને તો હું તને જિંદગી ભર માફ નહીં કરું. તું પ્લીઝ એને ફોન કર, પ્લીઝ. એ જોયા કરશે પણ ફોન નહીં કરે. એ 5 સ્ટાર આંટી છે, આપણી માં નહીં. એના સંસ્કારો, એના સિદ્ધાંતો એને આડા આવશે. 12th માં મારા ઓછા પર્સન્ટેજ હતા, પણ મારે એન્જિનિયરિંગ કરવું હતું. તારા એક ફોનથી મને સારામાં સારી કોલેજમાં એડમિશન મળી જાત. પણ નહીં, સિદ્ધાંત આટલા પર્સન્ટેજમાં જ્યાં એડમિશન મળે ત્યાં એન્જિનિયરિંગ કરો બેટા. 3 કલાક કૂટાઈને જતો તો હું એન્જિનિયરિંગ કરવા. તારા સંસ્કારો અને સિદ્ધાંતોને કારણે છે ને પેલો રાજુ રકમદાર આ ઘરમાં આવ્યો છે. ના એની મદદ કરી હોત, ના એ સરખો થયો હોત, ના એ ઘરમાં આવ્યો હોત, ને ના આયુષ કિડનેપ થયો હોત. મમ્મી જો, પછી જોયા કરશે પણ એમ નહીં થાય કે ફોન કરું. જો નંબર આપ. મમ્મી, ફોન કરું છું ને માફી પણ માંગી લઉં છું, બસ. 9920215822 મેં બોલ. તને આખો નંબર? હા, તે આખો નંબર યાદ છે, યાદ શક્તિ સારી. એમાં મારો વાંક માજે. રાજુભાઈ ના ભણકારા થાય છે મને. અંદર આવું માજે. મારો દીકરો ક્યાં છે? ક્યાં લઈ ગયા છો મારા દીકરાને? જો મમ્મી તમને ફોન કરવાની જ હતી, એના માટે હું માફી માંગી લઉં છું. બધા માફી માંગી લે છે મમ્મી, પણ તમારી માફી માંગી લે છે, પણ મારો દીકરો આપી દો. બોલું બોલે છે. ક્યાં છે મારો પૌત્ર? જ્યાં હોય ત્યાંથી હમણાં ને હમણાં એને પાછો લઈ આવ. હું તારી ગુનેગાર છું. મારા નાના બાળકે તારું શું બગાડ્યું છે? અરે બસ માજી બસ, તમારી મિસ્ટેક માં કઈ અન્ડરસ્ટેન્ડિંગ થાય છે? તમારા છોકરાને મેં કિડનેપ નથી કર્યો. અરે માજી ઉકા, મારી પાસે માફી માંગે? અરે માફી તો હું પોતે માંગવા આવ્યો છું. એ બોલ, તમારો છોકરો મારી જોડે ના છે તો પછી આયુષ ક્યાં ગયો? મમ્મી, કોણ લઈ ગયો આયુષને? મારો ચિંતા નહીં કરો, બીજા છે ને આકાશ પાતાળ માંથી શોધી કાઢીશ. પણ ભલામણ, તમારી તમારી પાસે મારો નંબર નથી? 9920215822 આટલો તો મને મોઢે નથી. મુંબઈ થી લઈને દિલ્હી ને દિલ્હી થી લઈને ચેન્નઈ સુધી બધી ગેંગ ની જાણકારી છે મારી પાસે. હમણાં 1 કલાકમાં તમારા છોકરાને હાજર કરું છું. હલો, ફોન નહીં કરતા,
મને તમારી મહેરબાની નથી જોઈતી. પણ મમ્મી શું છે? મમ્મી મને પોલીસ પર ભરોસો છે. હવે પોલીસ અહીંયા આવીને શું કરશે? માજી તબલા વગાડશે? તબલા નહીં, બેન્ડ વગાડશે પોલીસ. લો પિસ્તાની જેમ સેલિરિયલમાં ક્લેમેટમાં આવે ને એમ આવી ગયા. માજી તમને એમ લાગે છે કે કાનૂન કે હાથ બડે લંબે હોતે, પણ આ લોકોના હાથ છે ને ખાલી હપ્તા લેવામાં લાંબા થાય છે. આવા બધા કપરા કામ કરવામાં આ લોકોના હાથ ટૂંકા પડી જાય છે. ટૂંકમાં માજીને કહી દો કે આ કામ તમારાથી નહીં થાય, આ કામ આ રાજુ રકમદારે એસ કરવું પડશે. તમે પોલીસને અંડર એસ્ટિમેટ કરી રહ્યા છો. જે દિવસે પોલીસ તો ચમત્કાર દેખાશે ને એ દિવસે નમસ્કાર કરીશ. ઈદી આવે ને એ પેલા ભગવાન ઉપાડી લે તમને. એ રાજુ તું છે ને મારી સાથે કૃપા કરી કરતો. પ્લીઝ અત્યારે આ બધી ચર્ચા કરવાનો કાંઈ અર્થ નથી. ઇન્સ્પેક્ટર આ કે જે આયુષ એની પાસે નથી તો પછી આયુષ ક્યાં ગયો? અવની બેન એક મિનિટ, એક મિનિટ. આંટી તમે પહેલા મને જણાવો કે તમે જ્યારે લંચ બોક્સ વહેંચવા જાવ છો ત્યારે કોઈ દિવસ આયુષ તમારી સાથે આવ્યો છે? અરે ઘણીવાર એ જ્યારે અહીંયા રોકાવા આવે છે ને ત્યારે અચૂક મારી સાથે આવતો જ હોય છે. અત્યારે એનું શું છે? અવની બેન આયુષ ખરેખર કિડનેપ થયો હતો, પણ એને કિડનેપ કરનારી ટોળકી પકડાઈ ગઈ છે. હા, ફાઈવ સ્ટાર આંટીને કારણે. ગુંડાઓ આયુષને કિડનેપ કરીને ગાડીમાં લઈ જતા હતા ત્યારે વાશી પાસેના કોઈ સિગ્નલ પર ગાડીના કાચ સાફ કરતા અને રમકડા વેચતા છોકરાઓ જેને તમારા લંચ બોક્સ પહોંચે છે ને એ છોકરાઓએ અંદર બેઠેલા આયુષ્ય ઓળખી કાઢ્યો. ઘન ધાવતા એ લોકોએ પોલીસને જાણ કરી અને સમય સૂચકતા વાપરીને પોલીસે ફાઈવ સ્ટાર આંટીના ખોવાયેલા દોહિત્રને શોધી કાઢ્યો. અમની બેન પોલીસ આયુષ્ય લઈને પોલીસ સ્ટેશને પહોંચી જશે. અરુણ ભગવાનને દીવો કર, થેન્ક ગોડ આયુષ મળી ગયો. ગોડ નહીં, ગોડ નહીં, તમારી મમ્મી ફાઈવ સ્ટાર આંટીનો આભાર માનો. એમણે વાવેલા સત્કર્મનું બીજ પુણ્યનું ઝાડ બનીને આજે તમારા લોકોના જીવનમાં છાંયડો આપી રહ્યું છે. દીકરી બનીને રહી આજથી મારા ઘરેથી પણ 5 લંચ બોક્સ જરૂર જશે મમ્મી. કદાચ એમ તારા કરેલા સત્કર્મોના ફળ મને મળ્યા, મારા કરેલા સત્કર્મોના ફળ પણ આયુષને મળે મમ્મી. જા લઈ આવ, આયુષને લઈ આવ. જા મમ્મી. ઇન્સ્પેક્ટર પ્લીઝ મને આયુષ પાસે લઈ જાઓ. શ્યોર. શિંદે ગાડી કાઢ. અવની ઉભી રે, હું આવું છું તારી સાથે. સોરી કે? હા હવે સોરી. મને નહીં મમ્મીને. મમ્મી. અરે અરુણ, અરુણ બેટા આ શું કરે છે? દેવો ભગવાન પાસે મૂકને. મમ્મી મમ્મી. હા મળી ગયું. શું? તારું સોરી મને મળી ગયું. હે બસ કર ને મમ્મી યાર, એક વાર આમ હસી લે એટલે ભડભડીઓ શાંત થઈ જાય. હસી લે, હસી લીધું બસ. જા લઈ આવ જલ્દી. હે માજી, સેમ તમે અરુણભાઈને હસીને માફ કરી દીધા એ મને માફ કરી દો ને. મને સમજાઈ ગયું છે કે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પણ આ મારું મગજ છે ને જ્યારે ભમે ને ત્યારે હું હાવ જાનવર જેવો થઈ જાઉં છું. બે દીથી મારો જીવ રાયડું નાખે છે. એ રાજુ તું કેવો હેવાન! અરે જે માજીએ તારા માથે વાળથી હાથ ફેરવો એના માથે તે બંદૂક મૂકી. કૈરાની સજા તું મને હમણાં આપી દે. અલે અલે ઉપર બંદૂક ને કરી નાખ ફેસલો. મિતાલી મન તો થાય છે કે ચલાવી દઉં આ બંદૂક, પણ એનાથી ખાલી મારો બદલો લેવાશે. જેની જેની સાથે તે અન્યાય કર્યા છે બધાનો શું?
જે દિવસે તારા પાપનો ગળો ભરાઈ જશે ને એ દિવસે તને એવી સજા મળશે જેની તે કલ્પના પણ નહીં કરી હોય અને એ સજા સુધી તને પહોંચાડવાનો પ્રયત્ન હું કરીશ માફ નહીં કરતા આને કોઈ દિવસ માફ નહીં કરતા આને અરે એ એ એ બોન અરે મારા પીણામાંથી છૂટવું છે અરે કે શું કે ને માજીને કે બે દીથી મારા હું હાલ છે એ માજી માફ કર દો ના ભાઈ કો दो दिन पहले भाई इधर से गया ना उस रात दूसरे दूसरे रोया ध्रुसके रोया केशु वही माजी दो दिन से भाई ने खाना नहीं खाया है उसकी वजह से अपुन भी भूखा है खाली पिया है 18 मिल्कशेक 22 जूस मैंने इस बात को बोले नहीं तो भाजी कोई भी माफ नहीं करे भाई को तो आदत है नवरात्रि में भूखा रहने का साला अपना प्रॉब्लम है अपुन भूखा रहता ना तो अपने को झाड़ा हो जाता है इस बात जा भाई अब तू माफ कर देना भाई को भाई अभी खिड़की से जाएगा ए दिवस की गरज है आओ बेस नहीं 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 माजी तुम्हें आ जानवर जोड़े प्रेम थी बात नहीं करो माजी कयो ने बेस अरे भूखा रेवानी मने आदत से अने भूख्या ने जमाड़वानी मारी आदत छे बेस बेस आले थोड़ा बिस्किट खा नहीं नहीं माजी मोड़ खोल ગુંડાગર્દી ગુનાખોરી બધું છોડીને આત્મસમર્પણ કરી નાખ આત્મસમર્પણ સરેન્ડર થઈ જા પોલીસ પાસે જઈ તારા બધા ગુનાઓની કબૂલાત કરી નાખ ગુનો કરવો એ પાપ છે પણ ગુનાની કબૂલાત કરવી એ પુણ્ય કરવાનું પહેલું પગથિયું છે એ પહેલા પગથિયે પગ માંડ અને પછી જો માણસાઈની સીડી તને આપોઆપ મળી જશે બોલ કરી શકીશ આ બધું એ માજી તમે મને ધર્મ સંકટમાં મૂકી દીધો કેમ અરે આ બધું છોડું મારી માટે સહેલું નથી માજી સાચું તો કે છે ના ના અને છોડીને કરશે પણ શું ભજન તમે જય માતાજી ચસકી ગયું છે તારું બે દિવસથી તારો ફોન બંધ છે નથી તું ઘરે નથી અડ્ડા પર આ તો અહીંયા પ્રચાર કરવા આવ્યો હતો ને કેશુએ મને કહ્યું કે તું અહીંયા છે એણે મને એમ પણ કહ્યું કે આજકાલ તો તું વારંવાર અહીંયા આવે છે આમની સાથે વાતો કરવા હવે આમને તો ડબ્બા વેચવા સિવાય બીજો કોઈ કામ ધંધો નથી પણ મારું કામ પતાવો એ તારો ધંધો છે ને ઇલેક્શન માથા પર છે રાજુ ખબર તો છે તને કેટલા કામ પડ્યા છે ચાલ મારી સાથે ચાલ આ તારા સાહેબ છે હા માજી મને હવે સમજાયો શું કે તું આવો કેમ છે સંગ એવો રંગ અને અન્ન એવા ઓડકાર ના માજી ના બહુ ભલાશે મારા સાહેબ બહુ ઉપકારશે એમના મારા પર અરે ઢોર જેવી જિંદગીમાંથી સાહેબીની જિંદગી આપી છે કપડા ખાતા રાજુ માંથી રાજુ ભાઈ બનાવ્યો છે અરે રાજુ ભાઈ જ નહીં રાજા બનાવ્યો છે મેને રાજા કેમ ને તારા નામ થી કેવા ફફડે છે લોકો અરે આની એક રાડ પડે છે ને લોકોના પેન્ટ ભીના થઈ જાય છે જમણો હાથ છે મારો જમણો હાથ હાથ નહીં તું એમનો હાથ હો છે રાજુ હાથો કાળા કામ કરવાનો હાથો તારા પહેલા કોઈ બીજો હતો કાલે તને ફેંકી દેશે અને નવો હાથો લાવશે એ હાથો બદલે એ પહેલા તું હાથ બદલી નાખ રાજુ જિંદગી મેં બનાવી છે તારી હા મારી શહેરમાં આવે ત્યારે કેટલા રૂપિયા હતા તારી પાસે 4 રૂપિયા હતા સાહેબ અને આજે કેટલા છે કરોડો છે કોને કારણે મારા કારણે સાહેબ બસ તો પછી ચાલ ચાલ મારી સાથે આજે આપણે ઘણા કામ પતાવવાના છે રાજુ રાજુ અરે ક્યાં ગામની વાતોમાં આવીને તું આત્મસમર્પણ કરવાનો વિચાર તો નથી કરી રહ્યો ને અરે મૂરખ શું કામ છોડવું છે તારે આ સત્તા અને સંપત્તિનું સુખ સત્તા અને સંપત્તિને સુખનું નામ આપવાની ભૂલ આમણે કરી છે તું નહીં કરતો રાજુ નહીં તો સુખ ઝાંઝવું બની જશે પછી જિંદગી આખી સુખની પાછળ દોડ્યા કરીશ પણ એ સુખ તારા હાથમાં નહીં આવે છોડી દે આ બધું છોડવું એટલું સહેલું નથી વાઘ પર સવાર છે તું અને વાઘની સવારીનો એક નિયમ હોય છે
નીચે ન ઉતરાય. જેવા નીચે ઉતરો ને કે એ જ વાઘ તમને ફાડી ખાય. અરે તારી માં જગદંબા પણ વાઘ પર સવાર છે અને વાઘ એની શક્તિ છે. વાઘ પર સવાર થઈને ભક્ષક નહીં, રક્ષક બન રાજુ, રક્ષક. તારી શક્તિ હું છું રાજુ, મેં તારી જિંદગી બદલી છે. એમણે ભલે તારી જિંદગી બદલી નાખી હોય પણ મેં તો તને જિંદગી બક્ષી છે. એમણે તને માણસમાંથી દાનવ બનાવ્યો પણ તારી અંદરનો માણસ હજી તારામાં ધબકી રહ્યો છે અને એની સાબિતી છે તારી આંખોના આંસુ. હું તારી આંખોમાં જોઈ રહી છું કે તારે દાનવ મટીને માણસ બનવું છે. માણસ કેમ ને, કે તારી અંદરના એ માણસે તે ક્યારનો અગ્નિદાહ આપીને એનું શ્રાદ્ધ કરી નાખ્યું છે અને મેં મારા હાથે એનું પિંડદાન કર્યું છે. ચાલ રાજો, નથી આવવું તારે, ઠીક છે? નહીં નહીં સાહેબ, હું આવું છું. રાજો સમાશ મારા શેર, આજે આપણે પેલા ગુરુદેવ બિલ્ડર્સ ના વસંતભાઈ નો હિસાબ પતાવવાનો છે. આલે ઉપર બંદૂક કરી નાખે ને, એક ખાને બે કટકા. એ માણસ ના તો એક ખાને બે કટકા થશે રાજુ, પણ તારી અંદર ના માણસ ના તો હજાર હજાર કટકા થશે. એ કટકા ક્યાર ના થઈ ચુક્યા છે રાજુ, હવે પાપ ના કરવું એ તારા માટે અધર્મ છે. અધર્મ ને છોડીને ધર્મ તરફ વળ રાજુ. બંદૂક ઉપાડ રાજુ. અસત્ય ને છોડી સત્ય તરફ વળ રાજુ. બંદૂક ઉપાડ. વીર ને છોડી અજવાસ તરફ વળ. હરિ ને મારગે વળ રાજુ. હરિ ને મારગે. હરિ નો મારગ છે શુરા નો, નહીં કાયર નું કામ જો. રાજુભાઈ નું રીડેવલપમેન્ટ કરવા બેઠી છે, એને સુધારવા પાછળ પડી છે. મારી સાથે નહી કરવાની. ગુંડો ગુંડો કરો છો, જે ગુંડા ની વાત કરો છો ને અંદર કિચન માં છે. કિચન માં? સાંભળ્યું ખીમજીભાઈ, સાંભળ્યું. જેના ડરથી લોકો રસોડામાં ભરાઈ જાય છે એ રાજુ રકમદાર. મારી મમ્મીના ડરથી અમારા રસોડામાં ભરાઈ ગયો. વિચાર કરો, મારી મમ્મી કેટલી મોટી ગુંડી કહેવાય એમ. મિતાલી પોલીસ સ્ટેશન ગયા છે, એની જ રાહ જોઈ રહી છું. મિતાલી પોલીસ સ્ટેશન? એ પણ સરેન્ડર થવાની છે? એ સરેન્ડર નથી થવાની, તું અંદર થવાનો છે. કેમ કેમ કેમ? હું કેમ અંદર જાઉં? રાજુભાઈ કબૂલાત કરશે, એમાં તારું નામ આવશે એના પાર્ટનર તરીકે. તે જ પાર્ટનરશિપના પેપર સાઇન કરાવ્યા હતા ને, ગુંડાનો પાર્ટનર ગુંડો, એ કરશે સરેન્ડર અને તું પણ જશે અંદર. શું હા શું હા, તમારા બાપનો માલ છું. ગરમા ગરમ બટાકા પૌવા છે, ખાઈ લે. અરે નથી ખાવા બટાકા પૌવા. ખાઈ લે, કાલથી જેલમાં ખાવા મળે ના મળે. પાછું હા મુકે મજા છે ભઈ. ઓની બોન, હા આ કિંજીભાઈ આવ્યા છે. આવ્યા તો બેહાળો, મારે એનું કામ છે. હા રાજુભાઈ ને મારું કામ છે અને મુકે મજા છે ભઈ.
તમારી મજામાં મારી સજા થઈ જશે. અચ્છા તો કપ આપતા જાઓ, ચા પીને આપી જાઓ. નાની ડુંગળી એ રડાયો. બોલો આપણી ઈચ્છા નથી. હું રાજુભાઈ લો ને, બહુ પ્રેમથી બનાવી છે. તમે ગન નહીં કાઢતા બાપા, લઈ લઉં છું. અરે ગન નથી કાઢતો, આ ચમચી કાઢું છું. સાકર હલાવવાની રહી ગઈ હતી, ગન તો કેદુની માસીના પગમાં મૂકી દીધી. કેવી લાગી આવની બોલ? બહુ સરસ છે. ચા કોફી છે? એક માસી કીધું તમને કોફી બહુ ભાવે છે. બહુ સરસ છે. તમને કેવી લાગી? સરસ છે હો કોફી. ઈ ચા છે? માસી કીધું તમે કોફી પીઓ તો તમને બાદી થઈ જાય છે, પછી બધાની રાત બગાડો છો. સાચી વાત છે રાજુભાઈ. હે ને, કોને હવે કેવી લાગી? સાચે સાચું ખોટું કહું કે ખોટે ખોટું સાચું કહું? મારા મારા હાથા જેવું કઈ કોને? ગાભરી ગાયના મૂતર જેવી છે. માજે ઓ માજે, મહારાજ અત્યારે માજી નથી, સીધું લેવા પછી આવજો. ભાઈ આ તો તમારા વાળી આઈટમ. સરન્ડર કરને સે પહેલે એક અચ્છા કામ કરને કા તો આજ સુબહ અપુને એક અંધે આદમી કો રાસ્તા ક્રોસ કરવાયા તો ઉસને અપને કો ઝાપટ ઠોક દિયા. ભાઈ શું, પણ આ તો તમે સારું કામ કર્યું કે આંધળાને રસ્તો ક્રોસ કરાવ્યો. એને શું કામ તમને લાફો માર્યો? ઉસકો રાસ્તા ક્રોસ નહીં કરને કા થા. ભાઈ પોલીસ સ્ટેશન કભી જાને કા એ કેશો, તારે સરેન્ડર રદ કરવાનું. કાય કો ભાઈ? અરે મેં તને કીધું ને, આ બધા ગુના તે મારે લીધે કર્યાસ ને, એની સજા પણ હું જ ભોગવીશ. હા ભાઈ, લેકિન ઓ ગુના સે મિલી મજા ભી તો સાથ મેં બાટી હે ના, તો સજા ભી સાથ મેં બાટેંગે. અપન દોસ્ત હે ભાઈ. શોલે મેં અમિતાભ બચ્ચન વો સ્કૂટર પર બેઠ કે ક્યા ગાના ગાયા થા? યે દોસ્તી હમ ના તોડેંગે, તોડેંગે દમ મગર તેરા સાથ ના છોડેંગે. નહીં ભાઈ, જ્યાં મહાદેવ વહી પોઠિયા, જ્યાં ભાઈ વહી છોટિયા. એ કેશ રામાયણ પછી આજે રામ ભરત મિલાપ દ્રશ્ય જોયું. ક્યાં બોલે ભૈયા? તારી બધી વ્યવસ્થા બરાબર થઈ ગઈ છે? હા મમ્મીજી, બધી જ વ્યવસ્થા એકદમ બરાબર છે. અરે અવની, મહારાજને સીધું નથી આપ્યું? મમ્મી માજી. અરે શરીફ ભાઈ, તમે કેમ આવા કપડાં પહેર્યા છે? માજી, આજ સે અપન સચ મેં શરીફ ઇન્સાન બનેગા. હા માજી, એનો ફ્યુઝ ઉડી ગયો, એને સરેન્ડર કરું. બોલો, આજ કા સ્કીમ હે એક પે એક ફ્રી. શરીફ ઇન્સાન બનને જા રહા ના, તો આજ સે હર ઔરત અપને લિયે માં ઔર હર લડકી અપને લિયે બહેન હૈ. એક સચ બાત બોલું,
मैं तो बोलता हूँ बीवी लोगों को बहन जी ने डॉन कह के बुलाना चाहिए। क्यों? क्योंकि बीवी को खुश करना मुश्किल ही नहीं नामुमकिन है। चलता हूँ माँ जी। सुनो अब गिरना मत। बस क्या माँ जी, लाइफ में पहली बार उठने की सोची है, ऐसे थोड़ी गिरूंगा। बोलिए डॉन जी। ये भाई आज नहीं गिरा। अरे हाँ मिताली, बड़ी न्यूज चैनल साथे बात थई गई। हाँ अवनीबेन, बड़ी चैनल साथे बात थई गई छे। राजू रकमदार पहला मीडिया सामे जईने आत्मसमर्पण नी जाहिरात करशे अने पछी पोलिस पासे जईने सरेंडर करशे अने एना आत्मसमर्पण नु आखू लाइव कवरेज थवानु छे। ओहो तू तो टीवी पर चमकीस ने, 5 स्टार आंटी ना साथीदार तरीके। तू पण तो चमकीस ने राजू रकमदार ना पार्टनर तरीके। वो आश्चर्य नहीं मारा, हूँ जेल मां जईश तो 5 वर्ष पाछो आवीश। आवा केस मां ओछा मां ओछी 10 वर्ष नी जेल थाय छे। हे हां રણે જણિયો જેલ મોકલીને રહેશે। યસ, અરે હા રાજુભાઈ, મિનિસ્ટર સાથે વાત થઈ ગઈ છે કે તમે આત્મસમર્પણ કરવાના છો? ના માજી, મોડે મોડ વાત નથી થઈ, એમની સામે જવાનું ગજુ નહોતું એટલે ચિઠ્ઠી મૂકીને આવ્યો છું। સેવા હોય એવા માજી પણ આ શેરમાં આવ્યો ને ત્યારે ઓટલો ને રોટલો એમણે મને આપ્યા હતા। હા પોતાના સ્વાર્થ માટે આપ્યો હતો, તમારી સજાના અર્ધા ભાગીદાર તો એ પણ છે। તો એના કઈરા ની ઈ ભોગવશે માજી। આ લિસ્ટ છે મારા પૈસા ક્યાં ને કોની પાસે છે એનું? અવની બેન ને આપો। હાલો અવની બુન। અરે બાપરે, આ તો બહુ મોટી રકમ થાય। કેટલી છે? અરુણ, જેટલી હોય એટલી, આપણે શું? મમ્મી, આટલી મોટી રકમ નું કરવાનું છે શું? એક સજ્જન છે હરેન્દ્રભાઈ કરીને, મેં એમને વાત કરી છે, એ આ બધા પૈસા નો ઉપયોગ સારે રસ્તે કરશે। તો માસી ને ખાસ કહેજો કે મારા મારા ગામમાં એક નિશાળ બંધાવે અને ન્યા બધાને મફત ભણતર મળે। પણ સ્કૂલ હું બાંધીશ રાજુભાઈ, એટલે જો તમારા બધાની મંજૂરી હોય તો। જેલમાં નહીં જવા માટેના રસ્તા નહીં શોધ અરુણ, જેલમાંથી પાછો આવીને સ્કૂલ બંધાવીશ। બસ રાજુભાઈ, હવે જેલમાં જાય તમારા દુશ્મન અરુણભાઈ, મારા સિવતરના કિસરના સાટા જો હું આમના દીકરા પર ઉડાડું તો મારું આત્મસમર્પણ લાજે। હવે આ તો આ બધાએ તમારી જોડે બે ઘડી મજાક કરી હતી, બાકી કાગળિયા મેં ક્યારના ફાડીને ફેંકી દીધાસ। મજાક એ શું મમ્મી, તું પણ યાર। અરે શું કરું યાર, બસ કરી। અરુણ જેલમાં નથી જવાનું, સ્કૂલ બંધાવીશ કે ટાવર? ટાવર નહીં, ચાલો ચાલો હવે બધા કામ પતાવતા સાંજ થઈ જશે। અરુણ તું રાજુભાઈને લઈને હરેન્દ્રભાઈ પાસે જા, એ તમને તમારા બધા પૈસાનો હિસાબ સમજાવશે। ભલે માજી। અને આવની મમ્મી તું ચિંતા નહીં કર, હું અને મિતાલી બધી જ ન્યૂઝ ચેનલ્સ માં પર્સનલી જઈ આવશું। ચાલ મિતાલી, અને એમની સાથે વાત કરી 7 વાગે તમને પોલીસ સ્ટેશને મળશું। ઓકે મમ્મી, તને પિકઅપ કરતા જશું। એક મિનિટ અવની ઊભી રહે, ચલો રાજુભાઈ ગાડી કાઢો, ડ્રોપ કરતા જઈએ। અરે બુન, ગાડી તો મેં આપી દીધી, BMW આપી દીધી કોને? આજે સેવામાં આવતો તો ને તો રસ્તામાં એક પરિવાર ફૂટપાથ પર સૂતો હતો, મેં એને કીધું આ ગાડી રાખો, આથી આમાં ફરજો ને આમાં જ હુઈ જાજો। પહેલા કીધું હતું હું સુઈ જાત ફૂટપાથ પર, એટલે હમણાં જ સુધરવાની શરૂઆત કરી છે, થોડો સમય આપો। ચાલ હવે શું રાજુભાઈ તમે યાર, BMW આમ આપી, ચાલો રિક્ષા રોકું છું હવે, ચાલો તમે જાઓ આવું છું। માસી આ તમે કીધું હતું ને એમાં બધા ડબ્બાની અંદર એક એક 5 સ્ટાર મૂકી દીધી છે અને અવનીબુને આમાં લગભગ દહેક ડબ્બા ભર્યા છે। 11 છે, હે 10 ડબ્બા નાના બાળકોને વહેંચીને 11મો ડબ્બો તું એ લોકો સાથે બેસીને ખાજે, બધામાં એક એક 5 સ્ટાર મૂકી છે અને આ એક વધારાની, તું સારે રસ્તે જઈ રહ્યો છે ને એ માટે 5 સ્ટાર આંટી તરફથી તને ઇનામ। જય માતાજી, માજી જય માતાજી, ફતે કરો। ભગવાન ભગવાન શક્તિ આપજો એને। ભગવાન શું આપવાનો એને? શક્તિ તો તમે આપી છે રાજુને, વાહ ફાઈવ સ્ટાર આંટી વાહ, કમાલ કરી નાખી, અશક્ય ને શક્ય બનાવી દીધું।
તમારા સંસ્કારના પારસમણીના સ્પર્શે રાજુ નામના લોઢાને સોનું બનાવી નાખ્યો. એ સોનું જ હતો, તમે એના પર લોઢાનો ઢોળ ચડાવેલો. પણ એ ઢોળ ચડાવવા પાછળ મેં કરેલી મહેનતને તમે ધૂળધાણી કરી નાખી. વર્ષો પહેલા કાઠિયાવાડના એક નાના ગામમાં એક ખેડૂતને ત્યાં 5 વર્ષનો એક છોકરો એને ભૂખ ત્રસથી તડપાવ્યો, ઢોર માર મારીને એવો તપાવ્યો કે એની છઠ્ઠીનું થાવણ વરાળ થઈને ઉડી જાય, એની અંદર પડેલા સંસ્કારો પડીને રાખ થઈ જાય, એનું લોહી ઝેરથી ભરાઈ જાય. પછી એને મુંબઈ લાવીને ખવડાવી પીવડાવીને માતેલા સાંડ જેવો બનાવ્યો, માણસાનો છાંટો પણ ના હોય એવો જાનવર, રાજકારણની રમતમાં બહુ ઉપયોગી થઈ રહે. એ છોકરો એ જ રાજુ. એનો ઇતિહાસ સાંભળવામાં મને જરાય રસ નથી. સાંભળી લો, કારણ કે એના ઇતિહાસને ને ઘટનાને જેનો તમે તમારા ઇન્ટરવ્યુમાં ઉલ્લેખ કર્યો હતો સીધો સંબંધ છે. એટલે તમે કહેવા શું માંગો છો? એ ઘટના હતી તમારા 5 વર્ષના દીકરા વિક્રમનું અપહરણ. શું? અને મેં જ એનું અપહરણ કરીને એને પેલા ખેડૂતને ત્યાં મૂક્યો હતો. એટલે ભૂતકાળનો તમારો ખોવાયેલો દીકરો વિક્રમ એ આજનો રાજુ, આ સંસ્કારી માનું ભ્રષ્ટ લોય રાજુ રકમદાર. એટલે આ રાજુ મારો દીકરો છે? મારો? હા, રાજુ તમારો દીકરો છે. અને તમે? મેં એનું અપહરણ કર્યું હતું. આપણી છેલ્લી મુલાકાત પછી હું મારા દિલમાં 2 બળબળતી ઝંખનાઓ લઈને ફરતો હતો. એક તો તમે મારો તિરસ્કાર કરેલો એનો મારે બદલો લેવો હતો, અને બીજું તમે મારા લોહીને ગાળ આપેલી એનો હિસાબ મારે ચૂકતે કરવો હતો, ને મેં કર્યો. તમારા સંસ્કારી લોહીને અભડાવીને ભ્રષ્ટ બનાવીને મેં મારો હિસાબ ચૂકતે કર્યો. અરે પણ એ હિસાબ તો આપણા 2 વચ્ચે હતો. મારા સંતાનનું બલિદાન શા માટે લીધું? એણે તમારું શું બગાડ્યું? એ વખતે મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો બચ્યો. એ મેં તો તમને ભૂતકાળની યાદ તાજી થાય ને એ માટે તમારા દૈત્યનું પણ અપહરણ કરેલું. પણ સાલા મારા નસીબ ખરાબ કે તમારા સારા કર્મોને લીધે બચી ગયો. તમે કર્મની તાકાતમાં માનો છો અને હું તાકાતના કર્મમાં માનું છું. અને વિધિની વક્રતા જુઓ, જે તમારા સારા કર્મોને હિસાબે તમને તમારો દીકરો પાછો મળ્યો છે, આજે એ જ તમારા સારા કર્મોને હિસાબે તમે એને કોઈ બેસો. સત્તાની તાકાતનો અંદાજ નથી તમને. આજે સવારે જ કમિશનરનો મને ફોન હતો કે રાજુ સાંજે 7 વાગે મીડિયાની હાજરીમાં આત્મસમર્પણ કરવાનું છે, પણ સાંજે 7 વાગે બહુ મોડું થઈ જશે. રાજુ રકમદાર વિશે વાત કરી હતી ને તમે, એની પોલીસ એક્શન કરવાની છે. 10 મિનિટમાં મારો ફોન ના આવે તો રાજુ રકમદાર ની ફાઇલ કાયમ માટે બંધ કરી દેજો. જય હિન્દ, જય મહારાષ્ટ્ર. અને હા, ભૂતકાળમાં તને પ્રેમ કર્યો હતો એટલે જા, તને એક તક આપું છું. 10 મિનિટ છે તારી પાસે, જો તારા દીકરાને બચાવવો હોય ફોન કરે ને, અને એને કે જીવવું હોય તો મારી જેમ ભ્રષ્ટ બનીને જીવે ને પણ મારી છત્ર છાયામાં. સમજાવે ને કે આત્મસમર્પણ ના કરે ને જિંદગીભર મારો પાડેલો કૂતરો બનીને રહે. આજે જોવું છે મારે કે ભ્રષ્ટ લોહીનું ખેંચાણ તને હરાવે છે કે તારા સંસ્કારો તને જીતાડે છે. માત્ર 10 મિનિટ છે તારી પાસે, જો એને બચાવવો હોય તો ફોન કરે ને. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પ
જાણીતો ગેંગસ્ટર રાજુ રકમદાર આજે આત્મસમર્પણ કરશે એવા ખબર હતા, પરંતુ એણે છેલ્લી ઘડીએ વિચાર બદલી મિનિસ્ટર વાઘેલા પર ઘાતક હુમલો કર્યો છે. આખિર કબ તક રાજુ રકમદાર પુલિસ કે હાથો સે બચતા રહેગા? પિછલે 5 ઘંટો સે વો પુલિસ કો ચકમા દે રહા હૈ, પર પુલિસ કો વિશ્વાસ હૈ કે રાજુ રકમદાર કી ગિરફ્તારી હોકર રહેગી. સોનલ દારૂ આજ તક આત્મસમર્પણ કરી એક સારા માણસ બનીને મરવું છે માસી. આ મોડું નહીં ફેરો, મને તમારી મદદ ની જરૂર છે. મારા માટે તમે કારણો છો, અરે હું તો આને જ લાયક છું, પણ આ બધો છે ને મારી માનો વાંક છે. એ જો મારી આરે હોત ને તો મને આવો ક્યારેય ન થવા દે. નાજ થવા દે, તારી મા તને આવો ક્યારેય નાજ થવા દે. એ રાણે શિંદે, તું મે ઘર કો પીછે સે કોડન કરો ઓ ભાગ કે જાને ના પાડ. આવી ગયા ભાસી લોકો, આવી ગયા. હું તમને કહેતો તો મને નહીં જવા દે. એ રાજો ઉપર, એ રાજો ઓ ભાગ્યો પોલીસ થી. મને ખાતરી હતી કે તું ભાગીને આજ ઘર માં આવીશ. ચલ મારી ગાડ મારી ગાડ. એસઆઈ એ તો આત્મસમર્પણ કરવા જ માંગે છે ને. નહીં આંટી, બહુ મોડું થઈ ગયું છે. એની ફાઇલ બંધ કરવાનો ઓર્ડર છે મારી પાસે. હવે આને મારીને હું મારી ફરજ બજાવીશ ને તો આ વર્દીનું માન વધશે. આંટી મને મારી ફરજ બજાવવા દો. આજે તમે કઈ નહીં બોલતા, મને મારી ફરજ બજાવવા દો. ભલે ભાઈ, બજાવ તારી ફરજ. રાજુ તું એ માજે મારો હુકમ આંખ માથા પર. ઇન્સ્પેક્ટર કઈ દેજો લા વાઘેલા ને કે રાજુ ને જો કાયર નો બસ્સો નથી, મરદ નો બસ્સો છે. મને પીઠ પર નહીં, છાતી એ ગોળી દેજે. ચલાવ ગોળી, ચલાવ ને. હવે આ પવિત્ર ઘર માં મારે તારું લોહી નથી રેડવું. ચાલ બહાર, બહાર ચાલ. દેસાઈ, રાજુ મારી ગન છોડી દે. રાજુ, રાજુ યુ કાન્ટ ડુ ધીસ. કહું છું મારી ગન આપી દે. રાજુ, રાજુ મારી ગન છોડ.
માસીમ સિવ્યા ભૈરાના સેલા સુવાર માસી સાય માતા સે આંટી આંટી અને મારી ગન લઈને જાતે પોતાના ઉપર ગોળી ચલાવી દેસાઈ દેસાઈ આપણે વર્ષોથી જેને શોધતા હતા એ આજ છે આજ છે મારો દીકરો રવિક્રમ આ વિક્રમ છે એ માસી હું તમારો દીકરો છું હા બેટા તું મારો દીકરો છે મારો વિક્રમ છે અરે બોલે તો સિંતેજી સ્વર્ગ મળી ગયું માસી સ્વર્ગ મળી ગયું રાજુ વૈષ્ણવ રાજુ તો પીડ પલાય હાથ ચલાવો હાથ ચલાવો હમણાં મહેમાનો આવતા હશે ને આ કોઈ લગ્નનો જમણવાર નથી રાજુભાઈની વરસીનો જમણવાર છે જલ્દી કરો ખીમજીભાઈ તમારા ઘરે આવી ગયો અરે રે તમારું જ ઘર છે એ વાતનું તમે ધ્યાન રાખતા જાઓ શું અરુણભાઈ તમે પણ યાર ક્યાં છે અવની ક્યાં છે મમ્મીજી 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 500 વખત મારી મમ્મીના ઘરે આવ્યા છો તોય અહીંયા નું એડ્રેસ છે ને પૂછો છો શું પાછી પંચાત કરે છે રાજુભાઈની વરસીનો જમણવાર મારી મમ્મીએ શું કામ રાખ્યો છે શું છે મારી મમ્મી બહુ દયાળુ છે કોઈની માટે કંઈ પણ કરે ને કોઈને કંઈ પણ આપી દે તમારા પર દયા ખાઈને તમને આ દીકરી આપી ને અને હા આયુષને લેતા આવજો અને સ્લીવલેસ બ્લાઉઝ પહેરીને ને ડાર્ક લિપસ્ટિક લગાડીને નહીં આવતા વરસી છે સાસુ હતા અને વર્ષીમાં ડાર્ક લિપસ્ટિક લગાડીને આવશે એ નંગ છે નંગ જેતા ગુજરાતી એ જો ટ્રેડમાર્ક આય તે વારા બહુજી ખીમજી ભાઈ બહુ વાયડા નહીં થવાનું યાર અરે વાયડો નથી થતો આપણા ગુજવો એટલે ગુજવો ને ને મુખ ખાસ્યો તો હોય છે આ પ્રાર્થના સભામાં પણ ડાર્ક લિપસ્ટિક ને પરફ્યુમ તો જોઈએ જ ને કોઈ પણ પ્રસંગ હોય અરુણભાઈ કોઈ પણ પ્રસંગ હોય હે માનો ગરબો રે રમે રાજ ને અરે સમજી ગયો કે ગુજરાતીઓ કોઈ પણ પ્રસંગ ગરબા વિના પૂરો કરે જ નહીં અને આ ગુજરાતીઓ 100 રૂપિયાની વસ્તુ 10મી દિના હે ત્યાંથી તો શરૂઆત કરે આખે આખો ભૈયો લઈ જાય પણ ગુજરાતીના પેટનું પાણી ના આવે હા ને કલાક સુધી કોઈનું વાટે પંચાત કરે ને કોઈનું તો સાત પેઢીનું ઉખેડી નાખે ને પછી શું કે જવા દે ને મંજુલા આપણે શું ગુજરાતીઓ ચંદ્ર પર જશે ને તો 3 રોકેટ સાથે લઈને જશે પહેલા રોકેટમાં ગુજરાતી જશે બીજા રોકેટમાં ખાખરા થેપલા ને ઢોકળા જશે અને ત્રીજામાં ગાદા ને ગોદડા જશે બપોરે જમશે ચાદર ખેંચશે ને આલ્લા કરી જશે ને ચંદ્ર પર પહેલી દુકાન પણ ગુજરાતી જ કરશે ખીમજીભાઈ કોમેડી કરવાનું બંધ કરો આજે અહીંયા વર્ષી છે ને બહાર જઈને જમણવારની તૈયારીઓ જુઓ હા હા જમવામાં શું શું બન્યું છે બધું જ ચાખી લઉં મને પણ ભૂખ લાગી છે અવની બેન અરુણ બહાર બધા જ મીડિયા વાળા આવી ગયા છે અને મમ્મીજીએ પેલા મિનિસ્ટરને ઇન્વાઇટ તો કર્યા છે પણ એ આવશે 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 ચોક્કસ આવશે એ નહીં આવે ત્યાં સુધી રાજુ રકમદારના આત્માને શાંતિ નહીં થાય અને મારો બાકી રહી ગયેલો હિસાબ ચૂકતે કરવા પણ એમને આવવું જ પડશે અરે આવવું પડશે નહીં આવી ગયા આવો આવો મિનિસ્ટર સાહેબ આવો કેમ છો મજામાં અતે તમે તો મજામાં જ બોવ ને આ રાજકારણીઓ રોજ છાપે ચડે છે 50 કરોડ ખાઈ ગયા 100 કરોડ ખાઈ ગયા 500 કરોડ ખાઈ ગયા અલ્યા તમે આટલું બધું ખાવ તો જમો ક્યારે અચ્છા તો મરી ગયું મમ્મીજી હું બહાર જઈને બધી તૈયારીઓ જોઈ લઉં છું રાહુલ આઈ એમ કમિંગ મમ્મી હું લંચ બોક્સ પેક કરી લઉં છું ત્યાર સુધીમાં તું મિનિસ્ટર સાહેબ સાથે વાત પતાવી લે અને તું હું થોયાની જેમ ઊભો નથી રહેતો ફ્રેશ થવાની ઈચ્છા નથી પણ થઈ આવું બસ સમય બહુ ઝડપથી વીતી જતો હોય છે નહીં હા આ જુઓ ને 3 મહિના થઈ ગયા તમારા દીકરાના અવસાનને ને આજે એની વર્ષી છે ને એની વર્ષીના જમણવારમાં તમે મને આમંત્રણ આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આભાર તો મારે તમારો માનવાનો છે કેમ આ તમારા દીકરાનું એન્કાઉન્ટર કરાવ્યું એ બદલ કે એનું અપહરણ કર્યું હતું એ બદલ જ મારે તમારો આભાર માનવાનો છે જો તમે એનું અપહરણ ન કર્યું હોત તો રાત દિવસ મને મારો દીકરો ભૂક્યો ભૂક્યો ક્યાંક ભટકતો હશે ભૂક્યો ભૂક્યો ક્યાંક સુઈ રહેતો હશે એવા વિચારો ન સતાવત
અને લંચ બોક્સ વહેંચવાનો વિચાર પણ ન જ આવ્યો હોત. અને તમે 5-star આંટી પણ ન બન્યા હોત. અને હજારો ભૂખ્યા બાળકોના પેટ પણ ન ભરાયા હોત. ઘણીવાર ખોટા માણસો પણ સાચો રસ્તો બતાવતા હોય છે. ચાલો એ બાને મારાથી પણ એક સત્કર્મ થયું એનો મને આનંદ છે. હા પણ તમારો દાખલો ખોટો પડ્યો એનો મને અફસોસ છે. 20-20 વર્ષ સુધી મારું લોહી તમારી પાસે રાખી તમે એને ભ્રષ્ટ કર્યું. પણ 20 જ દિવસે મારી સાથે રહીને શુદ્ધ બની ગયું. રાજુ ગુંડામાંથી માણસ બની ગયો માણસ. અને જેવો માણસ બન્યો કે એના પર ચંદનનો હાર ચડી ગયો. રાજુ સુધરે મારા માટે બહુ મોટું જોખમ હતું. એટલે જ મેં તમને વોર્નિંગ આપી હતી કે હું એન્કાઉન્ટર કરાવી નાખીશ. પણ તમે મારી વાત સાંભળી જ નહીં. હજુ પણ કહું છું ચેતી જાઓ. સત્તાની તાકાતનો અંદાજ નથી તમને. આજુઓ આજે હું અહીંયા આવવાનો છું એની ખબર પડતા બહાર મીડિયાના કેટલા બધા રિપોર્ટર્સ ભેગા થયા છે ફક્ત મારા બે શબ્દના ટુકડા માટે. હા અમારી પાસે પણ થોડા ઘણા કાગળના ટુકડા છે તમારે માટે. આ ડાયરી આમાં તમે જે જે કર્યું છે રાજુ પાસે જે જે કરાવ્યું છે એની બધી વિગતો છે. વિગતો કેવી વિગતો? તમારા ગુનાઓની વિગતો જે તમે રાજુની આડમાં કરતા આવ્યા છો મિનિસ્ટર સાહેબ. તમારા નાના ભાઈની કબૂલાત પણ છે. એક નાનો ભાઈ જે છેતરપિંડી અને ચેક બાઉન્સિંગના કેસમાં જેલમાં જવાનો હતો ત્યારે તમે રાજુને સૂચના આપી સામેવાળી પાર્ટીને પતાવી નાખી હતી. એ સામેવાળી પાર્ટી એટલે મારા મમ્મી અને પપ્પા. ક્રાઇમ રિપોર્ટર મિતાલી નાણાવટી. તું ક્રાઇમ રિપોર્ટર છે તો તને તો ખબર હોવી જ જોઈએ. આ તો ફોટોકોપી છે, ઝેરોક્સ. ગુના પુરવાર કરવા માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડતી હોય છે. એન્ડ ધોઝ ડોક્યુમેન્ટ્સ આર વિથ મી સર. ન સમજાયું? ગુજરાતીમાં સમજાવું છું. એ બધા કાગળિયા મારી પાસે છે. મળતા પહેલા રાજુભાઈ મને સોંપીને ગયા હતા. કોણ છે? કોણ છે તું? મારો ભાઈ છે વિક્રમ પારેખ, સરોજબેનનો મોટો દીકરો. નો, નહીં ઓળખો તમે એને મિનિસ્ટર સાહેબ. શું છે, જ્યારે જ્યારે અહીંયા આવ્યા છો ને ખાલી મને અને અરુણને જ મળ્યા છો. આને તો ક્યારે મળ્યા જ નથી ને ભાઈ. મળવા જેવા માણસ છે મિનિસ્ટર વાઘેલા. ઓ હેલો, પ્લેઝર ટુ મીટ યુ સર. કોણ છે? મારો દીકરો વિક્રમ છે. નહીં, આ વિક્રમ નથી, આ રાજુ રકમદાર છે. એમ તો પછી આ ભાઈ કોણ છે? હમણાં ખબર પડી જશે. એસઆઈ. યસ સર. તમારી પાસે રાજુ રકમદાર ની ફાઇલ બંધ કરી દેવાના ઓર્ડર્સ હતા ને? યસ સર. તમે શું કર્યું? એનું એન્કાઉન્ટર કર્યું સર. તું બોલો છો? તમે એને જીવતો જવા દીધો? નો સર. વોટ નો સર? તો પછી આ કોણ છે? આ તો સરોજબેનનો દીકરો વિક્રમ છે. દેસાઈ, તું પણ આ લોકો સાથે મળેલો છે? અરે કેવી વાત કરો છો સર. આ જુઓ, રાજુ રકમદાર ની ફાઇલ તો બંધ છે. અરે પોલીસ ને ચોપડે નોંધાયું છે કે પોલીસ સાથે મુઠભેડમાં એનું મૃત્યુ થયું છે. નીચે કમિશન ની સહી પણ છે. ધ કેસ ઇઝ ક્લોઝ એમ લખેલું છે. વિક્રમ હોય કે રાજુ, તારો કેસ હવે હું ક્લોઝ કરીશ. બે દિવસમાં તારી લાશ ની ડિલિવરી આ ઘરમાં કરીશ. અને સરોજ પારેખ, હવે તો તમારા આખા ખાનદાન ને ખતમ કરી નાખીશ. અને ગેરંટી આપું છું કે તમારી તો વર્ષી વાળવા વાળું પણ કોઈ હયાત નહીં હોય. સર, તમે એક મિનિસ્ટર થઈને પોલીસની હાજરીમાં એક વરિષ્ઠ નાગરિકને મારી નાખવાની ધમકી આપી રહ્યા છો. ધમકી તો હું તને પણ આપી રહ્યો છું દેસાઈ. આજે સાંજ સુધીમાં તને સસ્પેન્ડ કરાવી નાખી. ચાલ. હા, આ ડાયરીમાં નોંધાયેલા મારા અસંખ્ય ગુનાઓની સાથે સાથે તમારા બધાના ખૂનનો ગુનો પણ નોંધાશે. અને મારો વાળ પણ વાંકો નહીં થાય. કેમ સમજણ છે તમારી મિનિસ્ટર સાહેબ? તમારા બધા જ ગુનાઓની કબૂલાત થઈ ગઈ છે. રાહુલ, સ્ટિંગ ઓપરેશન ઓવર. બધા જ રેકોર્ડિંગ બંધ કરી ના. સ્ટિંગ ઓપરેશન એટલે? એટલે અહીંયા ચારે તરફ સીસીટીવી કેમેરા લાગેલા છે જે બધા જ બાર ઉભેલી ન્યૂઝ ચેનલની બેન્ડ સાથે જોડાયેલા છે. એટલે હવે આખી દુનિયા અમારા ઘરની રામાયણના રાવણની લાઈવ લીલા જોશે સર. સર, આ ઘરમાં તમારી એન્ટ્રીથી લઈને પોલીસ સ્ટેશનની એક્ઝિટ સુધીનું રેકોર્ડિંગ લાઈવ ટેલિકાસ્ટ થશે. આજે તો રાજુભાઈ ને આત્માને શાંતિ મળી ગઈ, મોક્ષ મળી ગયો એમને. આવજો રાજુભાઈ. આવજો રાજુભાઈ. તને પણ દેખાણા. આવજો. એ શટ અપ. શું માંડ્યું છે આ બધું? અને શું સમજો છો તમે લોકો?
તમે જે આ બધું કર્યું છે એનાથી મને શું? અમે કાંઈ જ કર્યું નથી, કરવા વાળો તો ઉપર બેઠો છે, એ જ તારનાર છે ને એ જ મારનાર છે. અને એ જીવાડનાર છે સર, એ હજાર હાથ વાળાની સામે તમારા સેવા મિનિસ્ટર નું પણ નો ચાલે વાઘેલા સાહેબ. રાજુ રાજુ રકમદાર, જય માતાજી. જીવવું મારા નસીબમાં હશે કે ગોળી ખાધા પછી પણ હું બસી ગયો અમારી માના કર્મો ને લીધે. હવે આપણો હિસાબ ચૂકતે કરીએ. શું શું રાજુ રકમદાર, પુરવાર કઈ રીતે કરશો? ખોળામ બેસી ગયા સાહેબ. લે ઉઠી ગયા, ભગવાન તમને આમ જ ઉઠાવી લે. આટલા જલ્દી નહીં ઉપાડે. શું છે કે તમારા પાપનો ઘડો હજી ભરાણો ના. કોને મને કોને પુરવાર કઈ રીતે કરશો? કારણ કે રાજુ જયારે મરી ગયો ત્યારે તમે જ મીડિયાને જઈને એમ કીધેલું ને કે રાજુ જેવા ગુંડાને મારીને પોલીસે બહુ સારું કામ કર્યું છે. હવે એ જ પોલીસે જઈને તમે એમ કહેશો કે રાજુ જીવતો છે તો તમારી વાત માનશે કોણ? કારણ કે રાજુ નો કેસ તો ક્લોઝ થઈ ગયો છે અને આજે તમે એની તો વર્ષીમાં આવ્યા છો સાહેબ. સતયુગમાં વાલિયાને એના પરિવારનો સાથ નહોતો મળ્યો એટલે વાલ્મીકી બન્યો, પણ કળિયુગમાં આ વાલિયાને એના પરિવારનો સાથ મળ્યો એટલે વાલ્મીકી બન્યો. કૃષ્ણએ ગીતામાં ઉપદેશ આપ્યો હતો, કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન, પણ તમે એમાં એક અક્ષર ઉમેરીને એનો અર્થ જ બદલી નાખ્યો. કુકર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન, પણ તમે ભૂલી ગયા કે માણસે કરેલા કર્મોના ફળ ભોગવવા જ પડે છે. ચાલો સર જઈએ. એક મિનિટ, મારે તમને ઇનામ આપવું છે. આ વરિયાળી લેતા જાઓ. તમે જેલમાં બેઠા હો અને તમને અમારા બધાની યાદ આવે અને અમારા પર ગુસ્સો આવે તો બે ચમચી ખાઈ લેજો. મગજ આપોઆપ શાંત થઈ જશે. હે એ સાહેબ, તમે હજી અહીંયા જ છો? બહાર લોકો ચપ્પલનો આરાકમાં લઈને તમારી રાહ જોઈ રહ્યા છે. ગલી ગલી સે જૂતા ડોનેટ હુઆ હૈ, યે ખિમજી અકેલા 800 જોડી લેકે આયા. સર, હવે તમે જાતે આવો છો કે તમને ધક્કા મારીને લઈ જાઓ? હમણે તો તમને ધક્કો માર્યો. ભાઈ, લંચ બોક્સ રેડી હે. અરે વાહ કેશુભાઈ, એ બધા ડબ્બામાં 5 સ્ટાર હું. વાહ વાહ. મારે તમને બે વાત કહેવી છે. એક, ઘરમાં વરિયાળીનો ડબ્બો રાખતા જાઓ, અને બીજી, રોજ નહીં, અઠવાડિયે પણ નહીં, મહિનામાં એકાદ વાર ઘરમાં હાથે રાંધેલું જમવાનું કોઈ ભૂખ્યા બાળકને જમાડશો તો અમારી આ નાટક બનાવવાની મહેનત સફળ થઈ જશે. અસત્ય ન બોલે, જીવ થકે અસત્ય ન બોલે.